नमस्कार मित्रों, वेलकम टू प्रजस्व फाउंडेशन। हूँ चिंतन जानी, आप सबनु हार्दिक स्वागत करू छू। मित्रों, आज आप जियोग्राफी ना एक टॉपिक ने लेने आया छे। आ टॉपिक जीपीएससी अने यूपीएससी आ बने एग्जाम्स नी अंदर खूब महत्व धरावे छे। घणा बधा विद्यार्थीओ ने खास करीने फिजिकल जियोग्राफी संदर्भ की अंदर घना बदा प्रश्नों हो अने एमा पण आजे जे टॉपिक में लीधो छे आ टॉपिक विषय तमने वधारे एवी माहिती प्राप्त थती नथी। तो आपणे आजे आ टॉपिक ने बहु सरस रीते डिस्क्राइब करिए अने आवनारी तमारी जेटली पण एग्जाम्स छे आ बधी ज एग्जाम्स नी अंदर तमे आ टॉपिक ने खूब सारी रीते न्याय आपी शको ए रीते आपणे आ टॉपिक ने कवर करीशुं। 100% કહું છું, તમારા કોઈ ક્વેશ્ચન આ ટોપિકની અંદરથી બાકી નહીં રહે। જો આવનારી એક્ઝામની અંદર તમે આ ટોપિકને બહુ જ પ્રોપરલી અને પદ્ધતિસર જે રીતે હું શીખવાડું છું એવી રીતે યાદ રાખશો તો તકલીફ નહીં પડે। અધૂરો નથી કે યુટ્યુબની અંદર આપણે કોઈક અધૂરી વસ્તુ મૂકીને અંત કરી દઈએ, ટોપિક પૂરો ચાલશે। બસ ખાલી જે પ્રમાણે અહીંયા તમને હું શીખવાડું એને પદ્ધતિસર એક ક્લાસ નોટની જેમ તમે એને मेथड नी जेम तमे एने प्रॉपरली लखी देजो तो तकलीफ ना थाय, राइट। चलो तो टॉपिक छे आपणो ज्वाळामुखी वोल्केनो। बे वे छे, एक पीपीटी पण छे अने बीजू के हुं तमने समजाईश अने सामे तमारी सामे पीपीटी पण लाईश बराबरथी स्टेप बाय स्टेप। हवे आपणे बधाने खबर छे के पृथ्वीनो जे इंटीरियर पार्ट छे आ इंटीरियर पार्ट गरम छे અને આ ઇન્ટિરિયર પાર્ટની અંદરથી ગરમ પીગળેલો પદાર્થ જેને આપણે મેગ્મા કહીએ છીએ, આ મેગ્મા પૃથ્વી સપાટી પર કોઈક ફાટ કે છિદ્ર દ્વારા સરફેસ પર આવે છે। હવે જે પ્રક્રિયા દ્વારા એ સરફેસ પર આવે છે આ પ્રક્રિયાને આપણે વોલ્કેનિઝમ એવું કહીએ છીએ, જ્વાળામુખીયતા એવું કહેવાય છે। तो ज्वाळामुखी प्रक्रिया द्वारा पृथ्वीना आंतरिक भागनी अंदर रहेलो गरम पीगड़ेलो पदार्थ पृथ्वी सपाटी पर लावा स्वरूपे आवे छे। अहींया बे शब्दनो प्रयोग थयो, एक शब्द आयो मेग्मा अने बीजो आयो लावा। तो आपणे अहींया एवो प्रश्न थाय के सर डिफरन्स शुं छे मेग्मा अने लावा वच्चे। अत्यारे एटलुं समजो के ज्यां सुधी आ गरम पीगड़ेलो पदार्थ हॉट लिक्विड मैटर इट इज बीनीथ दी सरफेस, जो ए सपाटी नीचे छे तो आपणे एने कहीशुं के आ मेग्मा छे। अने जो आ सरफेस ऊपर आवे, पृथ्वी सपाटी ऊपर आवशे तो आपणे एने कहीशुं लावा। एक्चुअली सपाटीनी नीचेनी तरफ मेग्मानी अंदर गरम पीगड़ेलो पदार्थ तो छे ज, प्लस એની સાથે બીજી ઘણી બધી વસ્તુઓ પણ જોવા મળે છે, જેમ કે આગળ હું તમને બતાવીશ। જેમ કે એની સાથે તમને જોવા મળે છે વાયુ, વરાળ, પાયરોક્લાસ્ટિક મેટર, શું છે હમણાં સમજાવીશ, પણ એવા અલગ અલગ પદાર્થ ભેગા છે। આ બધાનું કોમ્બિનેશન સરફેસ નીચે છે, આપણે એને મેગમા કીધું। જ્યારે સપાટી પર આવ્યું તો વાયુઓ છૂટા પડ્યા, પાયરોક્લાસ્ટિક મેટર બહાર આવ્યું અને ગરમ પીગળેલો પદાર્થ આવ્યો। अर्थात आपणे एवुं कही शकीए के सर लावा प्लस पायरोक्लास्टिक मैटर प्लस डिफरेंट डिफरेंट टाइप ऑफ गैसेस इक्वल्स टू मैग्मा। सो इन शोर्ट आपणे एवुं कहीए छीए के ज्वाळामुखी प्रक्रिया द्वारा आ मैग्मा सरफेस पर आवे छे। आ प्रक्रियाने आपणे ज्वाळामुखी प्रक्रिया कहीए छीए। अच्छा, केवी रीते आवे छे? तो के ए वात प्लेट टेक्टोनिकनो भाग छे। अत्यारे आपणे बहार आवशे કે અંદર રહેશે તો એ અલગ અલગ સ્ટ્રક્ચર્સના ફોર્મેશન કરે છે। આપણે આપણા આજના ટોપિકની અંદર આ સમજવાનું છે કે જ્વાળામુખી કેવી રીતે બન્યો એ નહીં, કેવી રીતે બહાર આવે છે નહીં, પણ જ્વાળામુખી જ્યારે બહાર આવશે ક્રસ્ટ પોર્શનમાં હશે કે ઉપરની તરફ આવશે તો એ વખતે અલગ અલગ એના ડિફરન્ટ ડિફરન્ટ સ્ટ્રક્ચર ફોર્મ કરશે। આપણે એ વાતને સમજવાની છે। માને ધારો કે હું એવું કહું કે કદાચ તમે એવું સાંભળ્યું હોય કે પૃથ્વીના આંતરિક ભાગની અંદર મેગ્માના ઠરવાથી અલગ અલગ સ્ટ્રક્ચર્સ બને છે। હા, તમે સાંભળ્યું છે એવું, સિલ ડાઇક લેકોલિત લેપોરિત આવું બધું સાંભળ્યું હશે। એવી જ રીતે તમે એવું સાંભળ્યું હશે કે સર સરફેસ પર આવે છે તો સરફેસ પર પણ ડિફરન્ટ ડિફરન્ટ સ્ટ્રક્ચર્સ બનાવે છે,
લાઈક તો કે સર પૃથ્વી સપાટી પર અમને ઘણી જગ્યા પર છે ને જ્વાળામુખી પર્વતો શંકુઓ જોવા મળે છે, ક્યાંક એવું જોવા મળે છે જ્વાળામુખી એકદમ શાંત શાંત હોય, ક્યાંક એક વિસ્ફોટ કરે છે. તો સર આ જે ડિફરન્ટ ડિફરન્ટ અલગ અલગ પ્રક્રિયાઓ બને છે, જ્વાળામુખીના શંકુ અલગ અલગ પ્રકારના છે, સિન્ડર કોન છે, એવી રીતે કમ્પોઝિટ કોન છે, હા એવી રીતે ઇરપ્શનના ડિફરન્ટ ડિફરન્ટ વે છે. ક્યાંક અમે એવું સાંભળ્યું છે જ્વાળામુખી એકદમ શાંત છે, મતલબ દૂરથી બેસીને તમે એન્જોય કરી શકો, લાઈક હવાઈયન ટાપુ, હવાઈ દ્વીપ પર પબ્લિક દૂરથી બેસીને એને એન્જોય કરતી હશે. અને ક્યાંક તમને એવું દેખાય છે કે ભાઈ જ્વાળામુખી વિસ્ફોટ થયો તો બહુ જ એના કારણે આપણે એવું કહીએ છીએ કે પ્રોબ્લેમ ક્રિએટ થાય, ભૂકંપ આવે, સુનામી આવે, ક્રાકાટોવા. હમણાં રિસન્ટલી સુંદા સ્ટેટ 2018ની અંદર સુંદા સ્ટેટ પાસે ફરી પાછો વિસ્ફોટ થયો હતો, ભૂકંપના આંચકા આવ્યા હતા, સુનામી ક્રિએટ થઈ હતી. તો સર આનું રીઝન શું છે? સર અમે એવું સાંભળ્યું છે કે જ્વાળામુખી પ્રક્રિયાના કારણે પૃથ્વી સપાટી પર ઘણી જગ્યા પર એવી ગરમ પાણીની નળીઓ મળે છે જેના દ્વારા પૃથ્વીના સરફેસ એટલે કે ક્રસ્ટ ભાગનું પાણી ગરમ થશે અને સરફેસ પર આવશે, અલગ અલગ રીતે આવે છે. તો આ અલગ અલગ રીતે આવવા પાછળનું કારણ શું છે? તો ઘણા બધા બહુ જ બધી વસ્તુઓ છે, બહુ બ્યુટીફુલ ચેપ્ટર છે, બહુ લાંબુ પણ છે. પ્રયત્ન કરીશું આપણે આજના એક જ સેશનની અંદર કમ્પ્લીટ કરવાનું, નહીં તો હું એને કમ્પ્લીટ કરીશ બે સેશનની અંદર. જો કદાચ વધશે વિડીયોની લેન્થ, ખબર નથી કેટલી વધશે, બટ આપણે પદ્ધતિસર સ્ટેપ બાય સ્ટેપ જઈશું. એક જ વાત કહું છું, લેક્ચરને ક્લાસરૂમની જેમ જ જોજો કે એ જ રીતે વસ્તુ ચાલી રહી છે. તો આ તમે જે વસ્તુ જુઓ છો એનું કોઈ તમને લાભ મળશે. મેં એને બધી જ રીતે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા મેં એને ડિફાઈન કર્યું છે અહીંયા, રાઈટ, કે જ્વાળામુખી શું છે. તો કે સર અહીંયા લખ્યું છે કે જ્વાળામુખી એ ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ છે, જેમાં થઈને પેટાળનો ધગધગતો લાલચોળ લાવા વિવિધ કદ આકારના ખડક પદાર્થ. મેં કીધું તું આજે વિવિધ કદ આકારના ખડક પદાર્થ છે ને, એ છે તમારા પાયરોક્લાસ્ટિક મેટર, રાખ, વરાળ, વાયુઓ ભૂસપાટી પર ધસી આવે છે. ભૂસપાટી પર એ ધસી આવે છે. ગેટિંગ ઇટ? આ પ્રક્રિયાને આપણે જ્વાળામુખી પ્રક્રિયા કહીએ છીએ. જે મેં સૌથી પહેલા તમને એવું કીધું કે રાખ આવશે, પદાર્થ આવશે, વરાળ આવશે, વાયુઓ બહાર આવશે, તો એ ભૂસપાટી ઉપર ધસી આવે છે. ઓકે સર, આ જ્વાળામુખી પ્રક્રિયામાં બે રીતે, મેં તમને એવું કીધું હતું કે જ્વાળામુખી ક્રિયામાં પૃથ્વીના પેટાળમાં જે વાયુ અને લાવાથી ઉત્પત્તિથી માંડીને ભૂતળની નીચે અને બહાર આવવાની તમામ ક્રિયા એટલે કે આંતરિક અને બાહ્ય એમ બે પ્રકારે થતી જોવા મળે છે. તમે કીધું એ પ્રમાણે કે સર અર્થ સરફેસ છે, સરફેસની નીચે અને સરફેસની ઉપર. સરફેસની નીચે કેટલાક સ્ટ્રક્ચર બનશે અને સરફેસની ઉપર કેટલાક સ્ટ્રક્ચર બનશે. સરફેસની નીચે શું જોવા મળશે? તો કે સર સરફેસની નીચે અલગ અલગ ડિફરન્ટ લેન્ડફોર્મ બને છે. હમણાં સમજાવું કેવા કેવા લેન્ડફોર્મ બને છે. અને સરફેસની ઉપર કેટલાક લેન્ડફોર્મ બને છે? સર સરફેસની નીચે જે લેન્ડફોર્મ બનશે અને ઉપરની અંદર નીચે જે લેન્ડફોર્મ બનશે એ મેગ્માના ઠરવાના લીધે છે. સેમ વે ઉપરની તરફ ક્યાંક તમને જોવા મળશે કે ભાઈ જ્વાળામુખી શું થાય છે? તો કે સર જ્વાળામુખી જગ્યા પર ફાટે છે. હમણાં જ કીધું એ પ્રમાણે ઉપરની તરફ શું જોવા મળે છે? તો કે સર ઘણી જગ્યા પર મને ગરમ પાણીના કુંડ જોવા મળે છે, ઘણી જગ્યા પર મને ગરમ પાણીના ફુવારા જોવા મળે છે, આવા બધા સ્ટ્રક્ચર્સ જોવા મળે છે. તો બે રીતે છે પ્રક્રિયા, જ્વાળામુખી પ્રક્રિયાના કારણે બે રીતના સ્ટ્રક્ચર્સ જોવા મળશે. એક સપાટી ઉપર મળશે અને બીજા સપાટીની નીચે મળશે. તો સપાટી ઉપર અને નીચે બનતા સ્ટ્રક્ચર્સને આપણે ડિટેલમાં, જે અહીંયા લખ્યું છે ખાલી ઉપર ચલ્લું છે, બટ આપણે આ વસ્તુને ડિટેલમાં સમજવાની છે. ગેટિંગ ઇટ? તો શું લખ્યું છે જો અહીંયા તમારી સામે છે કે ભાઈ પ્રથમ પ્રક્રિયાની અંદર ભૂ સપાટીની નીચે થતી પ્રક્રિયા જેમાં મેગમા આંતરિક ભાગમાં ઠરીને અનેક પ્રકારે નક્કર સ્વરૂપ ધારણ કરી લે છે, જેમાં હમણાં કહું છું લેકોલિથ, બેથોલિથ, ફેકોલિથ, સિલ્ડાઇક વગેરે સ્વરૂપો છે. અને બીજાની અંદર કહે છે કે ગરમ મેગમા તથા અન્ય ખડક પદાર્થ ભૂ સપાટી ઉપર નીકળવાની ક્રિયા એની અંદર સમાયેલી છે, જેને જ્વાળામુખીનો વિસ્ફોટ કહીએ છીએ. મેં કીધું હમણાં કે ભાઈ ઘણી વખત જ્વાળામુખી ફાટશે. આ ક્રિયામાં જ્વાળામુખી ફાટ પ્રસ્ફુટન દેટ ઇઝ ઇરપ્શન, ગરમ પાણીના ઝરા, હોટ સ્પ્રિંગ્સ, ગરમ પાણીના ફુવારા, ગાઈઝર્સ અને ધુમ્રસર એટલે કે ફ્યુમારોલ્સનો આપણે શું કરીએ છીએ? સમાવેશ કરીએ છીએ, રાઈટ? ઓકે સારું. જો હવે હું સૌથી પહેલા તમને એ સ્ટ્રક્ચર્સ દોરીને બતાવું છું કે ઇન્ટિરિયર પાર્ટની અંદર કયા કયા સ્ટ્રક્ચર્સ બને છે, અને આને આ જ રીતે તમારે યાદ રાખવાનું જે રીતે હું તમને કહું છું. ઠીક, હવે દિસ ઇઝ અવર અર્થ સરફેસ, પૃથ્વી સપાટી છે.
आ पृथ्वी सपाटी नो नीचे नो भाग के जे जग्या पर तमने मेगमा जोवा मळशे, एक गरम पिघळेलो पदार्थ जोवा मळशे समवेर इन मेंटल। ऊपर नो आ पोर्शन छे के जे नक्कर खड़क पदार्थो नो छे, जेने आपणे क्रस्ट एवुं कहीए छे। शुं कहीए छे? क्रस्ट तरीके ओळखीए छे। तो सर आ क्रस्ट पोर्शन नी अंदर मेगमा धीमे धीमे ऊपर नी तरफ आववानो प्रयत्न करशे। अच्छा, બીજી એક વાત યાદ રાખો, મેં હમણાં તમને કીધું એ પ્રમાણે, સર નીચે જે ત્યાં સુધી મેગમા બહાર આવશે તો લાવા, ઠીક। હવે એક વાત યાદ રાખવાની, હવે સરફેસ ઉપર જ્યારે આ મેગમા આવ્યો લાવાના ફોર્મમાં, ત્યારે આપણે આ જે ખડક પદાર્થો બનશે એને આપણે કહીશું, અહીંયા જે પણ સ્ટ્રક્ચર મળશે એને આપણે કહીશું ઇંગ્લિશમાં એક્સટ્રુસિવ ઇગ્નિયસ રોક। एक्सक्लूसिव माने बाह्य, इग्नियस माने अग्निकृत, रॉक एटले के खड़क, एटले आपणे एने बाह्य अग्निकृत खड़क एवुं कहीए छे। तो अहींया मने एवी खबर पड़ी के सर मेगमा बहार आवशे तो बहार आईने ठंडो पड़शे अने जे स्ट्रक्चर बनावशे सॉलिडिफाइड थया पछी जे स्ट्रक्चर बनावे एने एक्सक्लूसिव इग्नियस रॉक कहेवाय। ओके, आपणे एने इग्नियस स्ट्रक्चर एवं पण कहीए छे, इग्नियस रॉक एवं पण कहीए छे। अच्छा, तो सर अमे एवं पण सांभळ्युं छे के सर सपाटीनी नीचे पण एक ठंडो पड़े, तो सपाटीनी नीचे ठंडो पड़शे तो एवा रॉक्स ने आपणे शुं कहीशुं? तो के सर एवा रॉक्स ने जे सरफेस नीचे रहेशे आवा अल्टिमेटली शुं छे, मेगमा ठंडो तो पड़शे भाई, पृथ्वीनो पोपड़ो छे, आ पृथ्वीनो पोपड़ो केवो छे? घन पोपड़ो छे। तो एक घन पोपड़ानी अंदर केटलीक जग्याओ मळे अने त्यां जो रही जाय तो बताओ, तो सर ए जग्या पर रही जाय तो ત્યાં એ સમયાંતરે ઠંડો પડીને સ્ટ્રક્ચર બનાવશે, અને એ જે સ્ટ્રક્ચર બનાવશે એ ખડકની ભાષાની અંદર આપણે એને આંતરિક અગ્નિકૃત ખડક કહીએ, એટલે કે ઇન્ટ્રુસિવ ઇગ્નિયસ રોક આપણે એવું કહીએ। તો અહીંયા આપણે એવું લખીએ કે ઇન્ટ્રુસિવ ઇગ્નિયસ રોક, ગુજરાતીમાં કહીશું આંતરિક અગ્નિકૃત। ओके सर, अग्निकृत खड़क। सर बीजू पण एक नाम लेवाय छे, आपणी एग्जाममां पण पूछ्यो, जीपीएससी सवाल एवो पूछ्यो तो प्लूटोनिक रॉक। शुं कीधुं तुं? प्लूटोनिक रॉक। जेम बहारना खड़कोने आपणे शुं कहीए छे? बहारना खड़कोने आपणे शुं कहीए छे? इग्नियस रॉक। एवी ज रीते आंतरिक खड़कोने प्लूटोनिक रॉक एवुं कहेवाय छे। शुं कहेवाय छे? प्लूटोनिक रॉक, राइट। ओके, તો સર બહારના ખડકોની અંદર આમ તો બહુ બધા છે, ખડક નામના ચેપ્ટરની અંદર આવે બાહ્ય અગ્નિકૃત ખડકોની અંદર ત્રણ આવે, કયા કયા? તો કે સર બેસાલ્ટ, એન્ડેસાઇટ, રાયોલાઇટ, પણ નોર્મલી પબ્લિક એક જાણે છે ફેમસલી, હે ને? અત્યારે આપણું ચેપ્ટર ખડક નથી ચાલતું તો એટલે આપણે આ વસ્તુને વધારે એલોબરેટ નથી કરવી, પણ એક વસ્તુ યાદ રાખો કે આ બેસાલ્ટ, એન્ડેસાઇટ, રાયોલાઇટમાં તમારા માટે ફેમસ છે બેસાલ્ટ। હા સર, પેલું બેસાલ્ટ ખડકોનું ઘસારણ થવાના કારણે બ્લેક સોઇલ ક્રિએટ થાય છે, તો બાહ્ય અગ્નિકૃત ખડકની અંદર આવશે। તો અહીંયા કોણ આવશે? તો કે સર આ જગ્યા પર બેસાલ્ટ। ઓકે, એવી જ રીતે આપણી એક્ઝામે સવાલ પૂછ્યો હતો કે નીચેનામાંથી કયા ખડકને પ્લુટોનિક રોકની કેટેગરીમાં મુકાય છે, તો પ્લુટોનિક રોકની કેટેગરીની અંદર ત્રણ આવે, ગેબ્રો ડાયોરાઇટ, ગ્રેનાઇટ, અને આપણા માટે કોમન અને ફેમસ કોણ છે? તો કે સર ગ્રેનાઇટ। સર એ જે ગ્રેનાઇટ ખડક છે એ ગ્રેનાઇટ ખડક આંતરિક અગ્નિકૃત ખડકનું એક્ઝામ્પલ છે, શેનું? ઇન્ટ્રુસિવ ઇગ્નિયસ રોક, ઓર વી કેન સે દેટ પ્લુટોનિક રોક, વી કેન સે દેટ પ્લુટોનિક રોક। ક્લિયર થાય છે? ચલો, હવે કહેવાનો ભાવાર્થ અહીંયા એ હતો કે સર આ મેગમા, આને કહેવાય જ્વાળામુખીની નળી, વોલ્કેનિક વેન્ટ એવું કહેવાય। આ જ્વાળામુખીની નળી છે જેના મારફતે આ જે જ્વાળામુખી સરફેસ પર આવવાનો પ્રયત્ન કરે છે, બટ એને પૃથ્વી સપાટીની નીચેની તરફ ધારો કે કેટલીક એવી જગ્યા મળી જે જગ્યા પર એ જ્વાળામુખી ત્યાં જશે અને એ જગ્યા પર જઈને શું થશે? સોલિડિફાઈડ થશે। તો ઠંડો પડવાના કારણે, સોલિડિફાઈડ થવાના કારણે એ જગ્યા પર કેટલાક સ્ટ્રક્ચર્સ બનાવશે, હમણાં તમે જોયા હતા ને તે સ્ટ્રક્ચર્સ છે। કેવા કેવા સ્ટ્રક્ચર્સ બનાવશે? જો ધારો કે આ પ્રકારનું વર્ટિકલ સ્ટ્રક્ચર બનાવ્યું, થોડું તો વર્ટિકલ લાગે છે, ઓકે, એવી જ રીતે આ પ્રકારનું હોરિઝોન્ટલ સ્ટ્રક્ચર, માને અહીંયાથી બહાર નીકળવા જાય છે ને તો આવી જગ્યા એને મળી ગઈ તો અહીંયા જતો રહ્યો અને ત્યાં જશે અને સમયાંતરે ઠંડો પડી જશે, ઓકે, ક્યાંક એને
आओ ऊर्ध्व वर्णांक मड़ो क्या कहने आओ अधो वर्णांक मड़ो एंटीक लाइन सिंक लाइन क्या कहने एक कंसिक्यूटिव ऊर्ध्वन अधो वर्णांक मड़े तो अने क्या आवा मोटा हेवी स्ट्रक्चर क्रिएट थाय के जे जग्या पर सॉलिडिफाइड थाय मतलब आउडोम टाइप स्ट्रक्चर इंटीरियर पार्ट में बहुज मोटू स्ट्रक्चर हो तो आ बधाना नाम छे आ बधाना नाम नी अंदर पहला तो एक आ वर्टिकल स्ट्रक्चर अजे वर्टिकल स्ट्रक्चर छे एने कहेवामां आवे छे डाइक शुं बोलाय छे डाइक हिंदी इंग्लिश कोई पण लैंग्वेज नी अंदर तमिल तेलुगु कन्नड़ बधी भाषा नी अंदर एने डाइक ज कहेवाशे एवी ज रीते आ जे होरिजोंटल स्ट्रक्चर छे आ होरिजोंटल स्ट्रक्चर ने आपणे कहीए छे सिल શું કહીએ છે સિલ હવે અહીંયા થોડી ગડબડી થઈ જતી હતી ભણતી વખતે મને સિલ ડાઇક ની અંદર કન્ફ્યુઝન થતું હતું તો મેં એની એક મેથડ બનાવી અને એટલા માટે અહીંયા જે વર્ટિકલ સ્ટ્રક્ચર છે મેં આ રીતે એટલા માટે રાખ્યું છે કે તમે અહીંયા જો ઊંધો વાય બને છે સુલુક લાગે ઊંધો વાય જેવું છે રાઈટ તો એ જે ઊંધો વાય બને છે ડાઇક ની અંદર ડીવાય કે ઈ ડાઇક આવે છે તો યાદ રાખવાનું વર્ટિકલ સ્ટ્રક્ચર ડાઇક તો સામે ખબર પડી જશે બીજું શું છે સિલ છે ઓકે ચલો તો એવી જ રીતે આવી રીતે ઉર્ધ્વ વળાંક બન્યો ઉર્ધ્વ વળાંક ને કહેવામાં આવે લેકોલિથ અને શું કહેવાય લેકોલિથ એવી જ રીતે જો અધો વળાંક આવે આ રીતનું સ્ટ્રક્ચર હોય આવી રીતે અહીંયા મેગમા આવ્યો અને જમીનના ભાગની અંદર એને જવાની જગ્યા મળી અને પછી ઠંડો પડી ગયો તો આ જે સ્ટ્રક્ચર બનાવે એને કહેવાય લેકોલિથ આ લેકોલિથ છે લેકોલિથ ને ગુજરાતીમાં લેકોલિથ જ લખાશે લેકોલિથ આને લેપોલિથ જ લખાશે લેપોલિથ ઓકે તો સર આજે કન્સિક્યુટિવ ઉર્ધ્વ અધો વળાંક એક સાથે આવ્યો છે તો એને શું કહેવાય તો એને એક સાથે જો બે ઉર્ધ્વ અને અધો વળાંક હોય તો એને ફેકોલિથ એવું કહેવાય શું કહેવાય ફેકોલિથ તો આ જે છે અહીંયા એને ઠંડુ પડવાની જગ્યા મળી તો આપણે એને કહીએ છે આને ફેકોલિથ ઓકે અને સર આવું ડોમ ટાઈપ સ્ટ્રક્ચર એક મોટો મેગ્માનો સોર્સ જે સમયાંતરે ઠંડો પડ્યો તો સર આ પ્રકારનું જો સ્ટ્રક્ચર બને તો તો આને બેથોલિથ કહેવાય બેથોલિથ આ બધા પાછળ લિથ શબ્દનો પ્રયોગ થાય છે બીકોઝ ધીસ ઇઝ લિથોસ્ફિયર એટલે બધાની પાછળ લિથ 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 શબ્દનો પ્રયોગ અહીંયા તમને થતો જોવા મળે છે લિથોસ્ફિયર એક સ્ટ્રક્ચર છે સરફેસનું છે બહારી સ્ટ્રક્ચર છે તો અહીંયા આ જે સ્ટ્રક્ચર બન્યું આ પ્રકારના સ્ટ્રક્ચર્સને અલગ અલગ નામ આપવામાં આવ્યા તો મેં તમને જે આના પહેલા કીધું પહેલી સ્લાઇડની અંદર તો એ વાત તમારી સામે અહીંયા લખેલી છે ક્લિયર ડન ઓકે આઈએ પાછા રિટર્ન બેક ઓકે અને બીજી આ પ્રકારની સ્ટ્રક્ચર જોવા મળે છે બરાબર છે ને ડિફરન્ટ ડિફરન્ટ હા ને ચલો ઠીક હવે અહીંયા એક શબ્દ આવ્યો હતો હમણાં હા ને કે ભાઈ મેં આના પહેલા કે ભાઈ ધકધકતો લાવા વિવિધ કદ આકારના ખડક પદાર્થો હે ને યુ નો આ વિવિધ આકારના ખડક પદાર્થો માટે એક શબ્દનો પ્રયોગ થશે આગળ થશે અને થશે પહેલા હું એની ચોખવટ કરી નિરાકરણ તમને આપી દઉં શું શબ્દનો પ્રયોગ થવાનો છે પાયરોક્લાસ્ટિક મેટર કયો વર્ડ પાયરોક્લાસ્ટિક મેટર ચલો ધારો કે હું તમને એવું કહું ફોર એક્ઝામ્પલ તારાઓનું ટેમ્પરેચર માપવા માટેનું યંત્ર ખરું તમે કહેશો હા સર એક નામ શું છે એનું તો કે તમે કહો છો ટોટલ રેડિયેશન થર્મો અચ્છા તારાઓનું ટેમ્પરેચર કેવું હોય બહુ વધારે હોય એક્સ્ટ્રીમ હોય સર આટલું બધું હેવી ટેમ્પરેચરને આપણે મેઝર કરવું છે અને તારાઓના ટેમ્પરેચરને આપણે માપવું છે તો એના માટેનું જે તારાઓ શું મોકલે છે તારા માને સ્ટાર સૂર્ય શું છે સ્ટાર છે તો એ જે સ્ટાર છે તો એ આપણા તરફ શું મોકલે છે તો કે સર રેડિયેશન મોકલે છે તો રેડિયેશનને આપણે માપીએ છીએ ટોટલ રેડિયેશન થર્મોમીટર એક બીજું એનું શું કહેવાય છે તો કે સર બીજું એને કહેવામાં આવે છે એને આપણે કહીશું પાયરોમીટર અચ્છા પાયરો માને ગરમ તો પહેલો એક વર્ડ થયો પાયરો ગરમ ઓકે બીજો વર્ડ ક્લાસ્ટિક તમને કદાચ ખબર હોય કે ખડક પદાર્થ ખડકો ખડકો ના અલગ અલગ ટાઈપ છે આ ટાઈપની અંદર એક ટાઈપ આવે છે કે જેની અંદર આપણે એવું કહીએ છીએ સેડિમેન્ટરી રોક અવસાદી ખડક અવસાદી ખડકના બહુ બધા પેટા પ્રકાર છે એક પેટા પ્રકાર છે એનો
ખડક પદાર્થ નિર્મિત ઔષધી ખડક, એનો મતલબ ઇંગ્લિશમાં એને કહેવાશે ક્લાસ્ટિક સેડિમેન્ટરી રોક. શું કહીશું આપણે એને? ક્લાસ્ટિક સેડિમેન્ટરી રોક. અચ્છા, ક્લાસ્ટિક માને થાય ખડક. એનો મતલબ સેડિમેન્ટ્સ નો મતલબ શું થાય? તો કે સર ઔષધો તૂટે ને, ક્યાંકથી તૂટીને આવ્યા હોય, તૂટી 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 તૂટીને આગળ જતા હોય, હે કે નહીં? તો સર આપણે એના માટે એવું કહીએ છીએ ખડકો, અને એ ખડકો પાછા કેવા હોય? અલગ અલગ આકારના હોય, કેટલાક નાના હોય, ક્યાંક મોટા હોય. સર જે જગ્યા પરથી તૂટ્યા હશે તો જે જગ્યા પરથી તૂટેલા હશે ત્યાં નજીકની અંદર કેવા મળશે? મોટા આકારના. અને જો દૂર જશે તો ત્યાં એનો આકાર કેવો થતો જશે? નાનો નાનો બનતો જશે. તો આપણે આ બેઝ પરથી એવું કહીએ છીએ કે ખડક પદાર્થ એટલે એને કહેવાય ક્લાસ્ટિક મેટર. ઓકે, તો પહેલો વર્ડ થયો પાયરો, એટલે કે ગરમ. ખડક એટલે કે ક્લાસ્ટિક, મેટર એટલે પદાર્થ. ભેગું કરો, ગરમ ખડક પદાર્થ એને શું કરશે? બહાર મોકલશે. ક્લિયર વર્ડ? પાયરોક્લાસ્ટિક મેટર એટલે આગળ જ્યારે વર્ડ આવે કે વિવિધ આકારના પાયરોક્લાસ્ટિક પદાર્થને બહાર ફેંકે છે, તો એ અલગ અલગ આકારના ખડક પદાર્થોને બહાર મોકલી રહ્યો છે. ઠીક. પણ સર તમે એવું હમણાં આની અંદર જ લખ્યું છે કે ભાઈ આમાં અલગ અલગ વાયુ વરાળ બહાર આવે છે, ખડક પદાર્થ બહાર આવે છે, તો આપણે પહેલા એને ડિસ્કસ કરી લઈએ. ત્યાંથી યુપીએસસી અને જીપીએસસી બંનેમાંથી સવાલ આવ્યો છે. શું સવાલ છે? કે કોઈ પણ જગ્યા પર જ્યારે વોલ્કેનિઝમ થાય તો નીચેનામાંથી કયા ગેસીસ એની અંદર બહાર આવે છે? ઇઝ ધ ક્વેશ્ચન, કે કયા ગેસીસ એની અંદર બહાર આવશે? તો યાદ રાખવાનું, જ્યારે કોઈ પણ જગ્યા પર વોલ્કેનિઝમ થશે તો એમાં 60%, રિમેમ્બર ધીસ, 60% એની અંદર વરાળ હોય છે. બિલકુલ ના ભૂલતા. જ્વાળામુખી પ્રક્રિયાના કારણે એમાં સૌથી વધારે શું નિર્માણ થાય છે? વરાળ. એક વિદ્યાર્થીનીએ સવાલ પૂછ્યો હતો કે સર અર્થ પર આટલું બધું પાણી કેવી રીતે આવ્યું? કેવી રીતે આટલું બધું પાણી આવ્યું? 71% જેટલું વોટર છે. પૂછજો, કહી દો એનો જવાબ. જો તમને એવું ખબર છે કે આપણી પૃથ્વી અગ્નિનો ગોળો હતી. અચ્છા, અગ્નિકૃત ખડકોને પ્રાઇમરી રોક કહેવાય છે, પ્રાથમિક ખડકો સૌથી પહેલા બનેલા. નેબ્યુલર વાદળોમાંથી ફોર્મેશન થયું છે, ધગધગતો અંગારો એ સમયાંતરે સોલિડિફાઈડ થઈ છે. અને સર આજે મેગ્મા છે એ સોલિડિફાઈડ થયો, અને મેગ્મા સોલિડિફાઈડ થવાના લીધે શું થયું છે? તો કે સર મેગ્મા સોલિડિફાઈડ થવાના કારણે એ ફાઇનલી બહારનું ક્રસ્ટ ફોર્મેશન બન્યું છે, પહેલું. હવે સર મેગ્માની અંદર તમે કહો છો એ પ્રમાણે સૌથી વધારે શું હોય? વરાળ હોય. આ વરાળ શું થાય છે? સોલિડિફાઈડ થાય છે. અને વરાળ જે છે એ ઉપરની તરફ જશે, અને એનું શું થશે? કન્ડેન્સેશન થશે. અને એ કન્ડેન્સેશન સંગ્રહન થવાના કારણે લાખો વર્ષો સુધી વરસાદ પડતો રહ્યો, અને એ જે વરસાદ પડ્યો ને એના કારણે અર્થની સરફેસ પર સૌથી વધારે તમને પાણી ક્રિએટ થતું મળ્યું. ક્લિયર હે ને? કારણ કે ઘણી વખત પબ્લિક વિચારવાનું શરૂ કરે તો પેલા કે વરસાદ, પણ વરસાદ બેઝિકલી વરાળ આવી ક્યાંથી? પહેલી વખત કેવી રીતે પડ્યો છે? પછી તો પાણી આવ્યું, ભેજ કન્વર્ટ થાય, એક બાજુ બીજી તરફ જાય, ઝાડવા વાળા બધું, પછી પહેલી વખત કેમનું આવ્યું? તો એ આ રીતે આવ્યો છે. રિમેમ્બર ધીસ. એક વાત આ રીતે મને યાદ રહી ગઈ કે સર સૌથી વધારે એમાં શું હોય છે? 60% અરાઉન્ડ એની અંદર વરાળ હોય છે. ઠીક, એક ગેસ ક્લિયર થઈ ગયો, એક વાયુ ક્લિયર થઈ ગયો, વરાળનું ફોર્મેશન એની અંદર હોય છે. એના સિવાય બીજા બે ગેસીસ, આ બે ગેસીસને આપણે કન્સિડર કરીએ છીએ કે જે અર્થના એન્વાયરમેન્ટ માટે બહુ હાનિકારક છે. એટલે સંવનાશ કયો? કે કોઈ તમને એવું પૂછે કે જ્વાળામુખીની પ્રક્રિયા પર્યાવરણ માટે એ અનુકૂળ છે કે પ્રતિકૂળ છે? એટલે ક્યાંક જો હું આ ક્લાસમાં સવાલ પૂછું તો છોકરાઓ મને જવાબ આપે છે સર ઇટ્સ એના માટે શું છે? અનુકૂળ સ્થિતિ છે, કારણ કે સેફ્ટી વાલ્વની જેમ વર્ક કરે છે. બેટા સેફ્ટી વાલ્વ વર્ક કરે સાચું, બટ એ સરફેસ માટે, આંતરિક ભાગ માટે, એન્વાયરમેન્ટ માટે નહીં. તો કે સર એન્વાયરમેન્ટ માટે શું? તો કે સર જ્યારે એ વિસ્ફોટિત થાય કે બહાર આવે કોઈક ને કોઈક રીતે, તો બહાર આવશે તો બીજા ગેસીસ બહાર કાઢશે. લાઈક તેની અંદર સૌથી વધારે પ્રપોર્શન હોય છે કાર્બન ડાયોક્સાઇડ, બીજું સલ્ફર ડાયોક્સાઇડ, હાઇડ્રોજન ફ્લોરાઇડ. તો સર આ કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુ એ એન્વાયરમેન્ટ માટે અનુકૂળ છે, પ્રતિકૂળ છે? તો ઓબ્વિયસલી કે એ એન્વાયરમેન્ટ માટે કેવી રહેવાની છે? પ્રતિકૂળ પરિસ્થિતિ ક્રિએટ કરવાની. રિમેમ્બર ધીસ, પદ્ધતિ સર સમજો, કારણ કે ક્વેશ્ચન્સના બહુ જ અલગ અલગ ફોર્મેશન હોય છે. આપણે પછી એવી રીતે માનીને ચાલે કે મને એક જ પ્રકારે કોઈ વસ્તુને શીખવી એ પોસિબલ નથી.
तो અહીંયા યાદ રાખવાનું કે કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુઓ એ શું થશે તો કે સર આ જ્વાળામુખી પ્રક્રિયા દરમિયાન શું થવાના છે બહાર નીકળવાના છે જે એન્વાયરમેન્ટ માટે અનુકૂળ હોતા નથી ઓકે આ બધું લખેલું છે હમણાં આવશે પણ આપણી પદ્ધતિ છે કે પીપીટી વાંચતા નથી પહેલા સમજાવીએ પછી તમને બતાવી દઈશ કે આ પ્રકારનું સ્ટ્રક્ચર છે ઓકે બીજી એક વાત ખડક પદાર્થ સર બોલ્યા તમે કયા કયા ખડક પદાર્થો જો खड़क पदार्थों नो आकार होए धारो के तमने एवं कहेवामां आवे के ए ज्वाळामुखी प्रक्रियानी अंदर बहार निकलता खड़क पदार्थों में मोटा मोटा ब्लॉक्स छे अच्छा ब्लॉक केवा आम अणियाड़ा एवा ब्लॉक्स होय स्क्वायर ब्लॉक्स पत्थरो तो जारे बहार आवशे ने तो एने ब्लॉक कहेवाशे वोल्केनिक ब्लॉक एवं कहेवाय ज्वाळामुखी ब्लॉक वोल्केनिक ब्लॉक एवं कहेवाशे बॉम्ब नाखे बॉम्ब तो बॉम्ब ना आकार केवो होय गोळ होय के ना होय राइट सो एना परथी गोळ आकारना पत्थरो बहार निकळे तो ए गोळ आकारना पत्थरोने आपणे शुं कहीए छे वोल्केनिक बॉम्ब एवुं कहीए छे तो बे थई गया एक के भाई अणियाळा खड़क हशे वोल्केनिक ब्लॉक गोळाकार मोटा मोटा पत्थरो हशे वोल्केनिक बॉम्ब नाना नाना वटाणाथी सोपारी जेवा आकारना खड़को हशे तो एने कहेवाय जियोग्राफीनी भाषामां लापिलीज શું બોલાય લાપીલી બોલાય લાપીલી ગુજરાતી ઇંગ્લિશ ઇંગ્લિશ બધી ભાષામાં લાપીલી જ કહેવાશે હે ને તો લાપીલી અને એના કરતા નાનો ફોર્મેશન હોય તો આજ રાખ છે ડસ્ટ છે ધૂળ છે આવા બધા પદાર્થ નીકળશે હમણાં બતાવીશ આપણી પાસે આકૃતિ બહુ સરસ સરસ બનાવી દે તમને બતાવી જો આ બધું બહાર નીકળ્યું જો આ બધી રાખ છે ઓલ્ટરનેટિંગ લેયર બનશે આ બેઝ છે બેટા બેઝ તૈયાર કરાવડાવું છું અને પછી અંદર એપ્લાય કરાવડાવીશું ડન तो अलग अलग आकार ना खड़क पदार्थों निकले तो अहिया तमने अहिया जे शब्दावली लखी छे के लाल छोड़ लावा बहार आवशे विविध आकार ना खड़क पदार्थों बहार आवशे एंड ऑल आ जे बधी बातो छे ए बात तमारा दिमाग मां क्लियर थी लखेली बताऊं छु तमने जो जो ज्वाळामुखी प्रक्रिया नी अंदर हमणा मैं तमने कीधु प्रमाणे वराड तो तमे लगती वखत शुं कहशो सर 60% जेटली वराड होय तो आ एनो पहेलो आंसर बीजा वायुओ अने विविध कद आकार ना विखंडित पदार्थों मळे छे વાયુઓની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે સલ્ફર ડાયોક્સાઇડ છે હાઇડ્રોજન ફ્લોરાઇડ છે એમોનિયમ ક્લોરાઇડ છે નાઇટ્રોજન છે આર્ગન છે વગેરે પણ તમે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ હાઇડ્રોજન ફ્લોરાઇડ ને તમે યાદ રાખશો ઓકે ચલો એવી જ રીતે વરાળ અને વાયુના તીવ્ર દબાણથી પ્રાપ્ત વિખંડિત પદાર્થો બહાર આવશે મેં કીધું અણિયાળા મોટા ખડક તો એને આપણે કહીશું જ્વાળામુખી બ્લોક ગોળાકાર મોટા ખડક તો એને કહેવામાં આવશે વોલ્કેનિક બોમ્બ નાના નાના સોપારીથી માંડીને આવા નાના આકારના ખડક પદાર્થ લાપેલી અને ત્યાં જ અત્યંત બારીક ખડક પદાર્થ હોય એને રેત ધૂળ કે રાખ આપણે કહીશું ક્લિયર થવું જોઈએ ડન લખવાનું નોટ્સ ના ફોર્મેશન ની અંદર બનાવજો ક્યારે ભૂલ નહીં પડે ઓકે ત્યાર પછી ઓકે હવે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ સમજાવી રહ્યો છું ધ્યાન રાખજો બહુ મજાની છે આ પહેલો સવાલ સવાલ શું છે સવાલ એવો છે કે સર અમે ક્યારેક એવું જોઈએ છે કે જ્વાળામુખી બહાર આવે ને તો જ્વાળામુખી વિસ્ફોટ થાય છે મેં પહેલા કીધું હતું અને જ્વાળામુખી ક્યાં એકદમ શાંત એકદમ ક્વાઇટ એકદમ શાંત હોય છે આની પાછળનું રીઝન શું છે વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ કેમ ક્યાંક કેટલાક જ્વાળામુખી એકદમ વિસ્ફોટિત થાય છે અને ક્યાંક એકદમ શાંત હોય છે એની પાછળનું રીઝન શું છે તો કે સર એ જ્વાળામુખીની અંદર રહેલો કન્ટેન્ટ ધારો કે હું તમને કહું કે જ્વાળામુખી એસિડિક છે કે જ્વાળામુખી બેઝિક છે તો એસિડિક જ્વાળામુખી બેઝિક જ્વાળામુખી અચ્છા એસિડ કેવો હોય તેજાબમય કેવો હોય તો કે સર કદાચ ખતરનાક હશે હા એવું જ છે સેમ અને બેઝિક કેવો શાંત એવું જ છે તો એનો મતલબ જે લાવા ઇરપ્ટ થાય બહાર આવે પ્રસ્ફુટિત થાય તો એ વખતે જો એ બેઝિક હશે તો શાંત હશે પહેલી વાર બેઝિક હશે શાંત અને એસિડિક હશે તો શું કરશે વિસ્ફોટ કરશે અચ્છા સર એસિડિક કે બેઝિક લાવા કેવી રીતે ડિસાઇડ કરીશું તો એની અંદર રહેલા એના કન્ટેન્ટના આધારે એનો મતલબ તમારા કહેવાનો ભાવ અર્થ એ છે કે જે એસિડિક લાવા હશે એ વિસ્ફોટ કરશે ઓબ્વિયસલી વિસ્ફોટ કરશે અને જે પેલો એકદમ શાંત ક્વાઇટ એરપ્શન હશે એ બેઝિક લાવા હશે વિસ્ફોટ કેમ કરે છે અચ્છા હું તમને એવું કહું વિસ્ફોટ કેમ કરે તો જુઓ ઇન્ટિરિયર પાર્ટમાંથી મેગમા નીકળી રહ્યો છે રાઈટ સર જ્યારે આ મેગમા નીકળે તો મેગમા ચેમ્બર જ્યાંથી એ બહાર નીકળે છે ને
तो तेने तकलीफ क्या पड़े? तो कि जारे सरफेस पर ऊपरनी तरफ आवे अन ऊपरनी तरफ आई ने जो ठंडो पड़ी जाए तो ठंडो पड़े तो प्रॉब्लम शू क्रिएट करे खबर है? नीचे नो जो मेगमा छे ए बहार आवानो प्रयत्न करे, भाई खसो खसो, पहला के ऊपर ठंडा पड़ी गया, भाई खसवानी शक्यता नहीं, तो प्रेशर वधशे, प्रेशर वधशे, प्रेशर वधशे, अने फाइनली एक लिमिट आवशे, अने त्यार पछी ए जे ऊपरनो आखो स्ट्रक्चर ज्वाळामुखीनो शंकु बनायो छे आखो ब्लो आउट थशे। अच्छा, तेनो मतलब एवो थयो के कदाच सर ए जे ऊपर आवा वाळो जे मेगमा के लावा हशे ए लावा घट होवो जोईए, जो ए घट होय तो एवं बने के ए मेगमा ऊपरनी तरफ मोकले छे, तो ऊपरनी तरफ मोकलती वखते जल्दी ए सॉलिडिफाइड, जल्दी ए घट बनी जाए छे ने, एटला माटे ए नड़ी ने ब्लॉक करी दे छे, अने एटला माटे जारे प्रेशर वधतु जाए तो एक लिमिट एक आवे के जेना पछी ए प्रेशर ने सहन ना करी शके, अने एटला माटे एनो शुं थाय? विस्फोट थाय। तमारो कहेवानो भावार्थ एवो छे के बेसिक हशे, एकदम लिक्विड हशे, यस लिक्विड हशे, बेसिक लावा केवो हशे? लिक्विड लावा हशे, थीन फ्लोइंग लिक्विड लावा, आखी सरफेस पर मस्त रीते पथराशे, अने एटला माटे थीन फ्लोइंग लिक्विड लावा होय तो शांतिथी ठरे, अने शांतिथी ठरे तो नीचेथी बीजो आवे तो खस तो खसी जाय, निकळे बहार शांतिथी एकदम क्वाइट, गेट दिस? अच्छा, तो एक वात क्लियर थई गई के ठंडो थवानो छे जल्दी तो विस्फोट करशे, अने लिक्विड हशे तो शांतिथी बहार निकळशे, अने कोई विस्फोट नहीं करे, एकदम क्वाइट, एकदम शांत। ओके सर, एक घट केम बने, શું રીઝન છે એની પાછળનું? તો યાદ રાખવાનું, જ્યારે જ્વાળામુખી બહાર આવે એની અંદર રહેલી હોય સિલિકા, આ સિલિકાનું પ્રપોર્શન ડિસાઈડ કરશે કે એ ઘટ બનવાનો છે કે એકદમ થીન ફ્લોઈંગ બનવાનો છે। આ સિલિકા ડિસાઈડ કરશે કે લાવા એસિડિક રહેશે એટલે કે વિસ્ફોટ કરશે કે લાવા શાંત રહેશે। આ સિલિકા ડિસાઈડ તમામ વસ્તુ કરે છે। ઓકે, तो सर आनो मतलब एवो छे के सिलिकानु प्रपोर्शन नक्की करे, धारो के हुं एवुं कहुं के सिलिकानु प्रमाण वधारे छे, तो जो सिलिकानु प्रपोर्शन वधारे होय तो याद राखवानुं के जो सिलिकानु प्रपोर्शन वधारे छे तो हमेशा ए लावा एसिडिक हशे, तेजाबमय हशे, અને જે લાવા બેઝિક હોય છે એ બેઝિક લાવામાં સિલિકાનું પ્રપોર્શન ઓછું હોય છે। કેટલું ઓછું? 40%। કેટલું વધારે? 75%। તો જો 75% જેટલી સિલિકા છે તો ઓબ્વિયસલી એકદમ ઘટ લાવા હશે, બહાર આવે છે એકદમ થીક લાવા હશે, અને થોડીક જ સમયની અંદર, સમયાંતરે થોડાક જ સમયની અંદર સોલિડિફાઈડ થઈ જશે, અને સોલિડિફાઈડ થઈ જશે એટલે ઉપરની તરફ આવવા માટે પ્રેશર કરે, અને એ જ્યારે પ્રેશર કરે તો ખસે નહીં, અને એટલા માટે પ્રેશર વધતું જાય વધતું જાય વધતું જાય, અને સમયાંતરે બ્લાસ્ટ થાય। ઓકે, તો જે વિસ્ફોટ કરે છે એસિડિક હોય છે, એસિડિક હોય છે એની અંદર સિલિકા હોય છે, સિલિકા હોય છે, સિલિકાનું પ્રમાણ 75% હોય છે। તો સર બીજા કોઈ કન્ટેન્ટ નથી છે ને? બીજા ત્રણ વ્યક્તિ છે, ચૂનો, મેગ્નેશિયમ અને લોહ ઓક્સાઇડ। ચૂનો, મેગ્નેશિયમ, લોહના ઓક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ, ચૂનો, લાઇમ, મેગ્નેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન ઓક્સાઇડ, આ ત્રણ બીજા કન્ટેન્ટ છે। તો સર જ્યાં ચૂનાનું પ્રપોર્શન મેગ્નેશિયમનું અને લોહ ઓક્સાઇડનું પ્રપોર્શન ઓછું તો ત્યાં સિલિકા વધારે, સિલિકા 75%, ચૂનો, મેગ્નેશિયમ, લોહનું પ્રપોર્શન ઓછું, કયો લાવા? એસિડિક। ઇન પ્લેસ ઓફ દેટ આ ત્રણનું પ્રપોર્શન વધારે એટલે ચૂનો, મેગ્નેશિયમ, લોહનું પ્રમાણ વધારે અને સિલિકા ઓછી, કેટલી? 40%। તો સર યાદ રાખવાનું એ જગ્યા પર કેવો લાવા? બેઝિક લાવા, ઇઝી, અને આ સિલિકા ડિસાઈડ કરે છે કે લાવા વિસ્ફોટ કરશે કે નહીં કરે। જો અંદર એપ્લિકેશન આવશે પછી હું સીધો સમજાવીશ કે જો આગળ આ વાત કીધી હતી, અને આ જ છે બેઝ ક્લિયર, આખી વાત ક્લિયર, અને બેઝ તકલીફ મેં તો આગળની બધી વાતો પ્રોબ્લેમ કરશે। તો આગળ જતા ધારો કે હું કહું કે શિલ્ડ વોલ્કેનો છે ઓર એક પ્રકારનો એવો શાંત જ્વાળામુખી છે, તેનો મતલબ બહાર આવશે, આખી આખી સરફેસ પર પથરાશે અને ડોમ ટાઈપ સ્ટ્રક્ચર બનાવશે, પહોળા બ્રોડ સ્લોપ બનાવશે, એવું કેમ બનાવે છે? કારણ કે સીધી વાત છે સર, થીન ફ્લોઈંગ લિક્વિડ લાવા છે, બહાર આવીને આખી સરફેસ પર પથરાશે તો બ્રોડ બ્રોડ સ્લોપ બનાવે, તો બ્રોડ સ્લોપ એટલા માટે બનાવે તો એની અંદર હિડન વાતો છે કે સર એ લાવા ઓલવેઝ થીન લિક્વિડ ફ્લોઈંગ લાવા હોય, કેવો હોય ખબર છે? એનું નામ શું છે? બેસાલ્ટિક એરપ્શન। બેસાલ્ટ કેવો હોય? પ્રવાહ, પાતળો પ્રવાહીમય લાવા। અચ્છા સર, પેલા જે ફ્લડ બેસાલ્ટ મળે છે લાવાના ઉચ્ચ પ્રદેશો મળે છે એટલા માટે? એટલા માટે તો છે, ઇસીલીએ તો।
બધી જગ્યા પર તમને શું મળે છે? બેસાલ્ટિક સ્ટ્રક્ચર મળે છે, બાહ્ય અગ્નિકૃત કળા. ક્લિયર? ચલો જો અહીંયા લખ્યું છે તમારી સામે કે સિલિકાના પ્રમાણને આધારે લાવા બે પ્રકારના જોવા મળે છે, બેઝિક લાવા અને તેજાબમય એસિડિક લાવા. બેઝિક લાવામાં 40% સુધી સિલિકાનું પ્રમાણ હોય છે, તેમાં ચૂનો મેગ્નેશિયમ બ્લુ ઓક્સાઇડનું પ્રમાણ વધુ હોય છે, તે પાતળો પ્રવાહીમય લાવા છે. શું નામ? બેસાલ્ટિક એરપ્શન. ડન. બેસાલ્ટ. તેજાબમય લાવામાં સિલિકાનું પ્રમાણ વધુ એટલે કે લગભગ 75% જેટલું હોય છે, તેમાં ચૂનો મેગ્નેશિયમ લોહના ઓક્સાઇડનું પ્રમાણ ઓછું હોય છે, તેથી તે વધુ ઘટ પ્રવાહીમય લાવા, પ્રવાહી તો નહીં કહેવાશે, વધુ ઘટ લાવા છે. અચ્છા, બીજી એક વાત આનું એક્ઝામ્પલ બોલો ને સર. તો સર ગેબ્રો ડાયોરાઇડ ગ્રેનાઇટ ની અંદર જે ગ્રેનાઇટ છે ત્યાંનું એક્ઝામ્પલ છે. ગ્રેનાઇટ ધ્યાન ભૂલના પડે, ધ્યાન રાખ્યો. ચલો એક આ વાત ક્લિયર થઈ ગઈ. જો લખાણમાં આટલું જ છે પણ મેઇન વાત આ છે, સમજો, સમજણ, રાઈટ? લખેલું બધે મળશે, એલોબરેશન ઇમ્પોર્ટન્ટ છે કે શું કહેવા માંગે છે. ગેટ ધીસ? સો એટલા માટે આ બધી વાતો સમજવી ફંડામેન્ટલી બહુ જરૂરી છે. ના, ચલો જો આ પ્રકારની સ્ટ્રક્ચર છે, લખ્યું છે જ્વાળામુખીની નળી, વોલ્કેનિક વેન્ટ, મેગ્મા ચેમ્બર લખેલી છે જેમાંથી મેગ્મા બહાર આવશે. આ મુખ્ય નળી છે, જ્વાળામુખ છે, હે? આ જ્વાળામુખ પર અલગ અલગ સ્ટ્રક્ચર બનશે. કઈ સાગર? હે? અરે ઉપરનો ગરણી જેવો આકાર છે જેને આપણે એક ડિપ્રેશન ક્રિએટ થાય છે, અને જે ડિપ્રેશન ઉપરની તરફ ક્રિએટ થાય છે અને આપણે ક્રેટર તરીકે ઓળખીએ છીએ, જ્વાળામુખીની નળી પર ક્રિએટ થવા વાળું ડિપ્રેશન. આગળ આવશે. બીજું અહીંયા લખેલું છે, રાખ, વાયુ, વરાળ અને ખડક પદાર્થ. ડન. રાખ, વાયુ, વરાળ અને ખડક પદાર્થ. ઓકે. અને આ લાવાનો પ્રવાહ, આજે લાવા શું થશે? બહાર નીકળશે, બરાબર. અને આ ગૌણ જ્વાળામુખી, ઉપજ્વાળામુખી બીજી એક નડી છે, ઇન શોર્ટ એ સરફેસ પર આવવાનો પ્રયત્ન કરે. ક્લિયર? તો આ પ્રકારનું એક આપણી જીસીઆરટી ની અંદરથી જ એક ઇમેજ લીધી છે તમારી સામે લાવવા માટે. ચલો. અચ્છા, આ એક સવાલ છે કે જે આપણી જીપીએસસી દ્વારા પૂછવામાં આવ્યો હતો કે જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણો કયા રીઝન છે. તો જો અહીંયા એક વાત આપણને એટલી તો ખબર છે, તમને બધાને ખબર છે કે સર આપણે હ્યુમન છે એ ચંદ્ર પર પહોંચી ગયો, બટ તમને બધાને ખબર છે કે જ્યારે આપણે ઇન્ટિરિયર સ્ટ્રક્ચરની વાત કરીએ તો ઇન્ટિરિયર સ્ટ્રક્ચરમાં કહીએ છીએ આપણે ડાયરેક્ટલી નીચે કેટલા કિલોમીટર સુધી પહોંચે છે? 4 કિલોમીટર. પેલી રોબિન્સન માઇન, ગોલ્ડ માઇન, રાઈટ? હા ને. અને આપણે પોનેંગ પણ કહીએ છીએ બીજી એક જગ્યા કે જે ગોલ્ડ માઇન છે આફ્રિકાની અંદર. ડાયરેક્ટલી આપણે ત્યાં સુધી જ પહોંચી શક્યા છે, 4 કિલોમીટર ઇન ધ ડેપ્થ. અને એના કરતા વધારે ઊંડું કોઈ જગ્યા પર કોઈ સાધન પહોંચાડી શક્યા હોય તો હા, પેલું કોલા સુપર ડીપ બોર હોલ રશિયન પાર્ટની અંદર, હા ને, લગભગ 12 કિલોમીટર ઊંડું સ્થાન છે. એનાથી વધારે ગયા છે? બસ, એનાથી વધારે નહીં ગયા. તો ઇન્ટિરિયર પાર્ટમાં શું છે કે ઇન્ટિરિયર પાર્ટની અંદર મેગ્મા કેવી રીતે છે, ફોર્મેશન કેવી રીતે થાય છે, શું રીઝન છે, એના માટેની ડાયરેક્ટલી તો આપણને કોઈ ખબર નથી. બટ આપણે વૈજ્ઞાનિક રીતે તારણ કાઢી શક્યા છીએ કે ભાઈ કંઈક આ બધા રીઝન્સ છે. આ બધા રીઝનના લીધે શું થાય છે? આંતરિક ભાગ તમને ગરમ જોવા મળે છે અને એ મેગ્મા શું થશે? અર્થ સરફેસ પર કોઈક ને કોઈક રીતે આવશે. એટલે કે સર આ જે પોઈન્ટ છે આ બધાનું બહુ બધાનું કોમ્બિનેશન છે, એટલે કે ઇન્ટિરિયર સ્ટ્રક્ચર, પ્લેટ ટેકટોનિક, આ બધું તમે સમજો ત્યારે તમે આનો આન્સર લખી શકો. મુખ્ય પરીક્ષાનો સવાલ પણ બને છે, કદાચ મુખ્ય પરીક્ષાની અંદર જ આવ્યો હતો, પીટી ની અંદર, કાં તો મીન્સ, આઈ થિંક મીન્સ ની અંદર આ સવાલ હતો, બરાબર છે? બટ બેઠો જ આવ્યો હતો જ્વાળામુખી પ્રસ્ફુટનના કારણો, કાં તો પીટીમાં હશે, નીચેનામાંથી કયા જ્વાળામુખી પ્રસ્ફુટનના કારણો હોય, 1 2 3 4 આપેલા હોય, ભાઈ તમે એમાં સિલેક્શન કરવાનું કીધું છે કે આ બધા કારણો છે કે નહીં. ક્વેશ્ચન જોશો તમને મળી જશે, 100% આવ્યો છે. અને આ બેઠો જીસીઆરટી છે, સમજો, બરાબર. મારું કઈ વ્યક્તિગત નથી, પણ કઈ વસ્તુ સિલેક્ટ કરવી, ક્યાં મૂકવી, કેવી રીતે મૂકવી અને કેવી રીતે વસ્તુને યાદ રાખવી, આ ઇમ્પોર્ટન્ટ છે. મેં આમાં થોડી મેં કોઈ વસ્તુ મારી જાતે બનાવી છે, નહીં બનાવી ને, કોઈ વસ્તુ નથી બનાવી, અલગ અલગ જગ્યા પરથી લીધી છે. બટ ધ વે ઓફ એક્સપ્લેનેશન, કેવી રીતે વસ્તુને સમજવી જોઈએ, હું અહીંયા તમને એ શીખવાડવા માટે આવ્યો છું. ગેટ ધીસ? ચલો. સો અહીંયા એના અલગ અલગ કારણો કીધા છે કે ભાઈ પૃથ્વીના પેટાળમાં ઉષ્ણતામાન અને એનું સ્વરૂપ છે, આપણને ખબર છે કે ઇન્ટિરિયર પાર્ટ ગરમ છે, પ્રત્યેક કિલોમીટર પર એવરેજ 30 ડિગ્રી સેન્ટિગ્રેડ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે, જેની અંદર પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ પણ થશે. કઈ જગ્યા પર? તો કે સર આઉટર કોરમાં. કેમ? તો કે સર રીઝન બતાવું છું તમને, હે ને. આઉટર કોરની અંદર શું બને છે? તો કે સર પ્રેશર ઇઝ પ્રપોઝનલ ટુ મેલ્ટિંગ પોઈન્ટ, પ્રેશરના સાપેક્ષમાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે, એના લીધે પ્રવાહી મેગ્મા શું થાય છે? એ જગ્યા પર કન્વર્ટ થાય છે. વાયુ અને વરાળનો ઉદ્ભવ થશે સાથે સાથે, અને મેગ્માનું ભૂ સપાટી તરફનું વહન કેવી રીતે થશે? તો કે સર બે પ્લેટ કોલાઇડ થશે, કોલિશન થશે, અને એ જગ્યા પર અર્થ સરફેસ પર એ
મેગમા લાવા સ્વરૂપે આવવાનો પ્રયત્ન કરશે, એવું પણ બનશે. અને બીજી કેટલીક જગ્યા પર તમને શું જોવા મળશે આગળ બતાવીશ. છે જ આપણા ટોપિકની અંદર હોટસ્પોટ એક્ટિવિટી, એ પણ એક રીઝન છે જેના પ્લેટ ટેક્ટોનિક સાથે કોઈ રિલેશન નથી, તેમ છતાં પણ અર્થનો ઇન્ટિરિયર પાર્ટનો મેગમા સરફેસ પર આવવાનો શું કરે છે, પ્રયત્ન કરે છે. થોડુંક બહુ બધા ટોપિકનું કોમ્બિનેશન છે, બરાબર ને? આ પોઈન્ટ સમયાંતરે જો બનશે તો હું એને લઈને આવીશ, બરાબર છે ને? રાઈટ. પણ આના પછીનો એક ટોપિક મેં ડિસાઈડ કરેલો છે, લાઈવમાં આવીશું હા ને, બ્રહ્માંડ ચેપ્ટર શીખવાડીશ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ જ મજા આવશે હા ને. બે માર્ક કન્ફર્મ કોઈ પણ એક્ઝામના 100%, બરાબર છે? એક પણ ક્વેશ્ચન બહાર નહીં જાય હા ને. હમણાં યુપીએસસીની અંદર પણ સવાલ આવ્યો હતો, જે છોકરાઓ ભણ્યા છે લોકોને ખબર છે, બરાબર. ચલો તો આપણે એ ચેપ્ટરને જોઈશું નેક્સ્ટ. અચ્છા, ટાઈપ્સ ઓફ વોલ્કેનો. અચ્છા, ટાઈપ્સ ઓફ વોલ્કેનો નહીં, ચલો તો એકદમ કોમન છે. તો જુઓ, આપણે જે વોલ્કેનોના જે ટાઈપ્સ છે એ ટાઈપ્સને આપણે બે રીતે વિભાજિત કરીએ છીએ. એક કહીએ છીએ કે કેવી રીતે પ્રસ્ફુટિત થાય છે, મેથડ કેવી રીતે. જેમ કે ધારો કે હું એવું કહું કે પર્વતો છે, પર્વતો કેવી રીતે બન્યા, ભૂગર્ભિક સ્ટ્રક્ચર ના આધારે, આપણે જીઓમોર્ફિક સ્ટ્રક્ચર આપણે કેવી રીતે બન્યા, તો એના આધારે કઈ ગેડ પર્વત છે, જ્વાળામુખી પર્વત છે, કહીએ છે. અચ્છા, તો એવી જ રીતે પ્રસ્ફુટનની રૂપરચના અને તીવ્રતા અનુસાર આપણે એને કેવા ભાગમાં વિભાજિત કરીએ છીએ, તો કે સર બે રીતે આપણે વિભાજિત કરીએ છીએ. એક કેન્દ્રીય પ્રસ્ફુટન હશે અને બીજું ફાટ પ્રસ્ફુટન, અને બીજું પ્રસ્ફુટનની સમય અનુસાર, એટલે કે કયા સમયની અંદર. એટલે કે ધારો કે આપણે માઉન્ટેન્સ છે, તો માઉન્ટેન્સ ને આપણે અલગ અલગ કેટેગરીમાં વિભાજિત કરી છે, કહીએ છીએ પ્રી કેમ્બ્રિયન છે, એવી જ રીતે કેલેડોનિયન છે, એવી રીતે હર્ષિનિયન છે, એવી રીતે અલ્પાઇન છે. હા, હિમાલય કેવું છે, અલ્પાઇન છે, અલ્પાઇન માઉન્ટેન નવો બનેલો છે હા ને. અરવલ્લી કેવું છે, કેલેડોનિયન માઉન્ટેન. સમય આધારે, બસ સમય આધારે હા ને. તો સમય આધારે પણ આપણે કહીએ છીએ, તો આની અંદર પણ એવું છે કે સર સમય આધારે, એટલે કે એનું સમય અનુસાર આપણે એને કેવી રીતે વિભાજિત કરીએ છીએ, અને એ કેવી રીતે બહાર આવે છે, કેટલો તીવ્ર છે, કેવા સ્ટ્રક્ચર બનાવે છે એના આધારે. તો આ સ્ટ્રક્ચર બનાવે છે એ આ છે, બરાબર. પ્રસ્ફુટનના પ્રકાર, કેન્દ્રીય પ્રસ્ફુટન, ફાટ પ્રસ્ફુટન, અને આ સમય અનુસાર. અચ્છા, સમય અનુસાર ત્રણ તમને જ્વાળામુખી જોવા મળે છે. આને અહીંયા જ નિપટાઈ દઈએ, એટલે આ બહુ ડિટેલમાં જોવાની જરૂર નથી હા ને, નિપટાઈ દો, ઇઝી છે. જો કેટલાક જ્વાળામુખી કેવા હોય છે, કેટલાક જ્વાળામુખી હોય છે કે જેની અંદર આપણે એવું કહીએ છીએ કે ભાઈ એ જ્વાળામુખી હાલમાં એક્ટિવ વોલ્કેનો છે, લાઈક કોટોપાક્સી, વિશ્વનો બીજો સૌથી ઊંચો સક્રિય જ્વાળામુખી પર્વત. સર અમે તો સૌથી નંબર વન સક્રિય જ્વાળામુખી પર્વત, અધૂરું છે, ભલે જીસીઆરટીમાં એવું લખેલું છે પણ જૂની ઇન્ફોર્મેશન છે. નવી ઇન્ફોર્મેશન એવું કહે છે વિશ્વનો સૌથી ઊંચો સક્રિય જ્વાળામુખી પર્વત ઓજસ ડેલ સેલાડો છે, સાઉથ અમેરિકામાં જ છે, ચીલી અર્જેન્ટિનાની બોર્ડર પર છે, રાઈટ. ચીલી આર્જેન્ટિનાની બોર્ડર પર મળતો ઓજસ ડેલ સેલાડો, ધેટ ઇઝ ધી હાઈએસ્ટ એક્ટિવ વોલ્કેનો ઇન ધ વર્લ્ડ. સક્રિય છે એટલે સમયના થોડા થોડા સમયે ત્યાંથી જ્વાળામુખી બહાર આવતો રહે. અને સેકન્ડ નંબરનો હાઈએસ્ટ એક્ટિવ વોલ્કેનો કયો છે, માઉન્ટ કોટોપાક્સી છે. પણ બુક્સની અંદર માઉન્ટ કોટોપાક્સી, હે ભાઈ, જો અનુભવના આધારે અલગ અલગ વસ્તુ હું તમને શીખવાડીશ, 11 વર્ષનો અનુભવ છે, બરાબર. અને બહુ જ બધી એક્ઝામ્સ સામેથી પસાર થઈ છે, તો એનો મતલબ જે જે એક્ઝામની અંદર કેવી રીતે પ્રશ્નો આવે છે હું અહીં તમને સમજાવીશ. આ સવાલ પૂછ્યો હતો, તલાટીએ પૂછ્યો હતો કે વિશ્વનો સૌથી ઊંચો સક્રિય જ્વાળામુખી પર્વત કયો છે, એમાં કોટોપાક્સી હતો. તો હા, એમાં કહી દેવાનું ઓજસ ડેલ સેલાડો નથી ઓપ્શનમાં, તો કોટોપાક્સી, રાઈટ. જેવો જેવો ક્વેશ્ચન તેવો તમારો આન્સર. અને ઓજસ ડેલ સેલાડો તો યાદ ના રહે, તમારું ફોર્મ ફિલિંગ સાઇટ છે, ઓજસ તો યાદ રાખી છે, ડેલ સેલાડો ભલે ઓજસ યાદ રાખવાનો. ઓજસ ઇઝ ધી હાઈએસ્ટ એક્ટિવ વોલ્કેનો ઇન ધ વર્લ્ડ, અને સેકન્ડ એક્ટિવ વોલ્કેનો કોટોપાક્સી. કહેવાનો ભાવાર્થ, સર એની અંદર થોડા થોડા સમયે શું થશે, જ્વાળામુખી વિસ્ફોટ થશે, એક ક્લિયર. બીજો કેવો છે, તો કે સર બીજો એક જ્વાળામુખી છે જેને મૃત કહેવાય છે, કાં તો એકદમ શાંત થઈ ગયો હા ને, એક્સ્ટિંક્ટ વોલ્કેનો. એક એક્ટિવ વોલ્કેનો, બીજો એક્સ્ટિંક્ટ, પતી ગયું, સમાપ્ત. હજારો વર્ષોથી એમાં કોઈ જ્વાળામુખી પ્રક્રિયા જોવા મળી નથી અને આગળ પણ નહીં મળે. તો કે સર એવો જ્વાળામુખી કે જે એકદમ શાંત થઈ ગયો હોય, હવે એની અંદર જ્વાળામુખી પ્રક્રિયા ઓર જ્વાળામુખી વિસ્ફોટ થવાની સંભાવના નહીં વધશે, એને કહેવાય એક્સ્ટિંક્ટ, કમ્પ્લીટ સ્ટોપ, ફૂલ સ્ટોપ, હવે પાછું બહાર નહીં આવે, તો મૃત જ્વાળામુખી. ઓકે, અને ત્રીજો, તો કે સર ત્રીજો છે એને કહેવાય ડોર્મન્ટ. ડોર્મન્ટ માને સુષુપ્ત,
નહીં બેંકમાં કહેતા તમારું એકાઉન્ટ ડોરમન્ટ થયું છે, તમે કહ્યું પાંચ લાખ રૂપિયા છે બંધ કેમ ના કરી શકો, હે તમે લગભગ છ સાત મહિના માટે તમે એકાઉન્ટને યુઝ ના કરો, હે ને? તો પછી એવું થાય કે સર એ એકાઉન્ટ પેલા લોકો ટેમ્પરરી સ્ટોપ કરે. હવે તમે બેંકની અંદર ગયા, કીધું કે શું કીધું સર એકાઉન્ટ ડોરમન્ટ થઈ ગયું, તમે ગુસ્સો કરો ગળા પાંચ લાખ રૂપિયા હતા એની અંદર, હે? તો પેલા તમે બોલ્યા કરો બોલ્યા કરો, પેલું સાંભળ્યા કરો, પછી કે સર ડોરમન્ટ એટલે ટેમ્પરરી સ્ટોપ, એક એપ્લિકેશન આપશો અહીંયા ક્લિક કરીશ અને તમારું એકાઉન્ટ ઓન થઈ જશે. તો યાદ રાખજો એ ડોરમન્ટનો મતલબ શું થાય, સુષુપ્ત, ટેમ્પરરી ક્લોઝ, ગમે ત્યારે બહાર નીકળી શકે છે, ગેટ ધીસ? હા ને? તો એવા વોલ્કેનોને આપણે શું કહીએ છીએ, સુષુપ્ત જ્વાળામુખી એવું કહીએ છીએ, ક્લિયર? તો ગમે ત્યારે જૂની કોઈક યાદ હોય એ એક્ટિવ થઈ જાય તો ઓલરેડી અંદર પડેલી છે, પૂરેપૂરી કઈ નથી, એનો મતલબ એવો કહેવાય, હે ને? રાઈટ? તો સુષુપ્ત કે ડોરમન્ટ, ગેટ ધીસ? અને મૃત અને શાંત, ક્લિયર થઈ ગયા ત્રણે ત્રણ? રાઈટ? તો એક એક્સટિંગ છે, એક ડોરમન્ટ છે અને બીજો કેવો છે, એક્ટિવ છે. ચલો ક્લિયર. હવે આ કેન્દ્રીય પ્રસ્ફુટન અને ફાટ પ્રસ્ફુટન એની અંદર આપણે ડિવિઝન કર્યું છે. કેન્દ્રીય પ્રસ્ફુટન ની અંદર એ જ્વાળામુખીની નડી કે જેના દ્વારા, કેન્દ્રીય નડી છે જેના દ્વારા એ જ્વાળામુખી બહાર આવવાનો પ્રયત્ન કરે. કયા કયા વોલ્કેનો છે? તો સર ચાર પ્રકાર છે. કયા કયા ચાર પ્રકાર છે? તો કે સર એક હવાઈયન પ્રકાર છે, એક સ્ટ્રમ્બોલિયન છે, એક વોલ્કેનિયન છે, પિલિયન છે. આ બધી જગ્યાના નામ છે જ્યાંથી જ્વાળામુખી બહાર આવે. હવાઈ, તો હવાઈ આઈલેન્ડ છે, યુ નો ધીસ. સ્ટ્રમ્બોલી, એક ક્વેશ્ચન સાહેબ અમે સાંભળ્યો હતો ક્લાસ થ્રી અને વન ટુ માં પણ પૂછાયો છે, સવાલ કેવો હતો કે ભૂમધ્ય સાગર ની દીવાદાંડી કોને કહે છે? આ સ્ટ્રમ્બોલિયન જ્વાળામુખી, બતાવો હમણાં લોકેશન. હા ને, ભૂમધ્ય સાગર ની અંદર તમને ઇટલી બધી ઇઝિલીની સધન સાઈડ પર તમને એનો સિસલી આઈલેન્ડ મળે છે. સિસલીની નોર્થ ની અંદર તમને શું જોવા મળશે? આ પ્રકારના નાના નાના આઈલેન્ડ મળશે અને એમાં આ સ્ટ્રમ્બોલિયન જ્વાળામુખી છે અને ભૂમધ્ય સાગર, બીકોઝ આ બધું મેડિટેરેનિયન સીમાં છે, ભૂમધ્ય સાગરમાં છે, એટલા માટે લાઇટ લેમ્પ ઓફ મેડિટેરેનિયન સી ભૂમધ્ય સાગર ને દીવા દાંડી તરીકે એને ઓળખવામાં આવે છે. ક્લિયર? એક આ વાત મને ક્લિયર થઈ ગઈ છે. સ્ટ્રમ્બોલિયન એની નજીકમાં જ વલ્કેનિયન છે, રાઈટ? અને એવી જ રીતે બીજો એક જ્વાળામુખી છે પીલી, તો એના પરથી પીલિયન આવું નામ છે. તો આ શું, એ જ્વાળામુખી વિસ્ફોટના આધારે એને નામ આપ્યા કે આ પ્રકારનો વિસ્ફોટ જ્યાં મળે એને સ્ટ્રમ્બોલિયન કહેવાનો, આ પ્રકારનો વિસ્ફોટન મળે એને પીલિયન કહેવાનો, આ પ્રકારનો વિસ્ફોટ મળે તો એને હવાયન કહેવાનો. તો એ જગ્યાઓના નામ પરથી એ જ્વાળામુખીને નામ આપી દીધા છે. એ નડી મારફત એ સરફેસ પર આવવાનો પ્રયત્ન કરશે. અને બીજું શું છે, ફાટ પ્રસ્ફુટન, જેની અંદર એક વાત કહેવામાં આવે છે કે અર્થ સરફેસ પર એવી એક જગ્યા છે કે જે જગ્યા પરથી ધગધગતો લાલ છોડ લાવા સરફેસ પર આવશે, બટ એની અંદર એક એ જે મેથડ હશે એને ફાટ પ્રસ્ફુટન કહેવાય છે. એ હોટસ્પોટ એક્ટિવિટી વાળા રીજન છે, ગેટિંગ ઇટ? એના દ્વારા શું બનશે, લાવાના ઉચ્ચ પ્રદેશ અને લાવાના દ્વીપ, રાઈટ? લાવાના દ્વીપ બને છે, લાવાના પ્લેટુસ બને છે. કેવી રીતે બનશે સમજાય છે હમણાં, એકદમ ઇઝી ઇઝી કોન્સેપ્ટ છે, મજાક છે, યાદ રહી જશે, બરાબર? તો વન બાય વન જોઈએ. તો સૌથી પહેલા શું જવાનું છે, હવાઈયન પ્રકાર શું છે, હવે સમજો. હવાઈયન પ્રકાર એક આઈલેન્ડ છે, તમે કદાચ નામ સાંભળ્યું હોય, યુએસ નું આઈલેન્ડ છે, આઈલેન્ડ નું નામ છે હવાઈ દ્વીપ. હવે આ જે હવાઈ દ્વીપ પર વિસ્ફોટ થયો એના આધારે એ જગ્યા પર એને હવાઈ નામ આપી દીધું, સમજો. હવાઈ દ્વીપ પર એ જે મેગમા હોય છે, પબ્લિક ત્યાં બહુ જાય છે, ટુરિસ્ટનું આકર્ષણનું કેન્દ્ર છે. સર્ચ કરજો વોલ્કેનો ઓન હવાઈ આઈલેન્ડ, તો તમને અલગ અલગ ટુરિસ્ટ જોવા મળશે, બરાબર છે ને? દૂરથી એ હવાઈ દ્વીપને એન્જોય કરતા, કેટિંગ ઇટ? રીઝન શું છે સર? રીઝન એક જ છે, એન્જોય ક્યારે કરી શકે, એ જ્વાળામુખી કેવો હોવો જોઈએ, શાંત, બેઝિક બેસાલ્ટિક ઇરપ્શન, થીન લિક્વિડ ફ્લોઇંગ લાવા, એટલે બહાર આવશે ધીમે 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 ધીમે, આખી સરફેસ પર પથરાશે અને ધીમે ધીમે આખી સરફેસ પર પથરાય, તો એના કારણે બ્રોડ બ્રોડ સ્લોપ બનાવે, આમ ડોમ ટાઈપ સ્ટ્રક્ચર બનાવે, જેમ તમે આપણે લડવા, તમે આપણે તો નહીં પણ જૂના તમે જે બધા લડવાઈઓને બધા જોયા છે મૂવીઝની અંદર જોતા હશો, તો પોતાનું જે પેલું બખ્તર હોય છે, હે ને, અને પોતાનું શિલ્ડ હોય છે. અચ્છા, તમને શિલ્ડ તો મળ્યું હશે ને નાના, ત્યારે શિલ્ડ મળતા હશે, તો શિલ્ડનું બહારનું સ્ટ્રક્ચર કેવું છે, આમ કરવી સ્ટેપ શેપ વાળું હોય, તો એ જે કર્વેચર વાળું શેપ હોય, બ્રોડ સ્લોપ વાળું આખું કહેવાય કર્વેચર વાળું, તો શિલ્ડ એવા તો નતા કે આમ ત્રિકોણ વાળું સ્ટ્રક્ચર એવું તો નતું ને, જે ત્રિકોણ વાળું સ્ટ્રક્ચર હતું એને કોન કહેવાય, પણ આવું જે બ્રોડ આકાર હોય તો આપણે એને શું કહીએ છીએ, શિલ્ડ કહીએ છીએ. તો એના પરથી નામ છે શિલ્ડ, જેમનું સ્ટ્રક્ચર બનાવશે કઈ જગ્યા પર, હવાઈ પર. ફરીથી, થીન પાતળો પ્રવાહીમય લાવા હોય છે, થીન લિક્વિડ ફ્લોઇંગ લાવા, કેમ? બેસાલ્ટ હોય છે એટલે,
બેઝિક લાવા છે એટલે કઈ જગ્યા પર મળે છે? હવાઈ દ્વીપ પર મળે છે. તો એ હવાઈ દ્વીપ પર આ પ્રકારનો લાવા મળે છે. અહીંયા એ પ્રકારનો વિસ્ફોટ જોવા મળ્યો, એના પર નામ આપી દીધું હવાઈયન વિસ્ફોટ. ક્લિયર? જો આ રહ્યો શું કહે છે, આ એક એવું પ્રસ્ફોટન છે જેમાં અત્યંત તરલ, જો વર્ડ, અત્યંત તરલ બેઝિક લાવા મોટી માત્રામાં આ જે કેન્દ્રીય નળી છે આ કેન્દ્રીય નળીમાંથી બહાર આવશે. એટલે આપણે કીધું કે પેલું ઉપર આગળ નતું કીધું કેન્દ્રીય પ્રસ્ફુટન, હા, તો એના પાત્ર આ કેન્દ્રીય નળી મારફતે શું થશે, બહાર આવશે. બહાર આવશે, મોટા એરિયાને કવર કરશે ભાઈ, લાર્જ એરિયા કવર કરે અને ફ્લડ બેસાલ્ટ બનાવે ભાઈ, ઓકે. અને જેમાં વિસ્ફોટ ક્રિયા જોવા મળતી નથી. કેમ ના મળે? પાતળો છે બહાર, એને શાંત. ક્લિયર? બોલો. છે તકલીફ વાળું? એકદમ ઇઝી છે, એકદમ ઇઝી છે. અઘરું બનાવેલું છે, કોન્સેપ્ટ ક્લિયર ના હોય તો અઘરું થઈ જાય, બાકી એકદમ ઇઝી થઈ જાય. ડન? લખજો, નહીં તો પાછા ભૂલી જશો. દર વખત થોડી વિડીયો જોવાનો હોય કે ચલો ફરી પાછો એક વખત વિડીયો રિવાઇઝ કરી લઈએ, ફ્રી પડેલો છે, એવું નહીં કરવાનું. એક જ વખત લખવાનું, એક જ વખત સમજવાનું, પછી લખાણ જે છે એને રિવાઇઝ કરવાનું. નેક્સ્ટ બીજો છે, એને આપણે કહીએ છીએ સ્ટ્રમ્બોલિયમ પ્રકાર. ચલો પહેલા તમને સ્ટ્રમ્બોલી બતાવો. હિયર ઇટ ઇઝ. આ છે ભૂમધ્ય સાગર. ધીસ ઇઝ મેડિટેરેનિયન સી. ગુજરાતીમાં આપણે એને ભૂમધ્ય, દેખાય છે? નહીં દેખાતો, કલર ચેન્જ કરો. ભૂમધ્ય સાગર. ઓકે, આ કયું છે સર? આ છે ઇટલી. આ નહીં દેખાય, કદાચ ના દેખાય છે. ઇટલી. ડન? આ કયો આઈલેન્ડ છે? આ સોરી, કયો દેશ છે? ઇટલી. અને આઈલેન્ડ તો ના કહેવાય, પેનિન્સ્યુલા છે. પેનિન્સ્યુલર ભાગ છે. પેનિન્સ્યુલા ત્રણ બાજુ પાણી હોય, એક બાજુ જમીન હોય. સો ઇટલી છે. ઇટલીની નીચેનો આ આઈલેન્ડ છે, આ સિસિલી છે. આ કયો છે? સિસિલી. રાઈટ? આ પણ ઇટલીનો ભાગ છે. રાઈટ? આ કોર્સિકા છે, આ ફ્રાન્સનો ભાગ છે. કોર્સિકા, ધીસ ઇઝ સાર્ડિનિયા. રાઈટ? પિડમોન્ટ સાર્ડિનિયા. રાઈટ? તો ધીસ ઇઝ સાર્ડિનિયા, એનો ભાગ છે. ઉપરની તરફ કોર્સિકા છે. ગેટ ધીસ? પેલું તમાશા મૂવીની અંદર તમે જોયું હશે, અને શરૂઆતની અંદર જે આઈલેન્ડ પર હોય છે, દેટ ઇઝ કોર્સિકા આઈલેન્ડ, ફ્રાન્સ. એના પર અધિકાર છે. કે કોઈને ઇંગ્લિશ આવડતું નથી, ફ્રેન્ચ ક્યાં શીખવું? ચલો તો જો, આજે સિસિલીની નોર્થમાં લિપારી આઈલેન્ડ છે, એની નજીકની અંદર. કદાચ તમને બરાબર દેખાતું નહીં હોય, બટ હું બતાવું તમને. આ જે દેખાય છે ને, આ છે સ્ટ્રમ્બોલી. કયો છે? સ્ટ્રમ્બોલી, માઉન્ટ સ્ટ્રમ્બોલી. તો સ્ટ્રમ્બોલિયન વિસ્ફોટ આના આધારે છે. આ સ્ટ્રમ્બોલી જ્વાળામુખી છે. ભૂમધ્ય સાગર ને દીવાદાંડી કહેવાય છે. ભૂમધ્ય સાગર છે, એની અંદર લાઇટ લેમ્પ એ કન્ટિન્યુ. દીવાદાંડી કેમ કે ભાઈ દીવો બતાવતી દાંડી, અંધારું હોય અને એની અંદરથી એક આગ નીકળતી હોય તો આપણે એવું કહીએ કે દીવો દર્શાવે છે. સીધી વાત છે, સમુદ્રની અંદર મધદરિયે તો એવું કોઈ લાઇટ ફોકસિંગ તો નહીં હોય, તેની અંદર જ્યાં જ્વાળામુખી નીકળતો હોય તો એકદમ લાઇટ જેવી જ્વાળામુખી બનતી હોય, એટલા માટે એને નામ આપવામાં આવે છે. સિમ્પલ. અને નીચે અહીંયા વલ્કેનો છે, તો વલ્કેનિયન એના પરથી એક નામ છે. આગળ આવવાનું છે બીજું, તો એ વલ્કેનિયન દ્વીપ એના પરથી નામ છે. કદાચ બીજી આકૃતિ જેવું કદાચ હોય તો નથી, બરાબર છો? તો આવી રીતે આનું વલ્કેનિયન છે. ડન? તો વલ્કેનિયન, આ માઉન્ટ એટના છે, આ પણ ફેમસ છે. આ લિપારી આઈલેન્ડ છે, તો આ બધા નામ છે. ક્લિયર? તો અહીંયા તમને આ પ્રકારનું તમે એટલાસની અંદર જોશો શાંતિથી, તો તમને જોવા મળશે. ઉપર પાછો આવ્યા સ્ટ્રમ્બોલી. પહેલા લોકેશન બતાવું, જે મેં તમને હમણાં બતાવું કે ભૂમધ્ય સાગરના સિસિલી દ્વીપ તેમજ લિપારી દ્વીપની ઉત્તરમાં આવેલા સ્ટ્રમ્બોલી દ્વીપ પર પ્રાપ્ત જ્વાળામુખીના વિસ્ફોટના આધારે તેને આ નામ અપાયું છે. ઓકે, હવે એક વાત સમજી લો. હવાઈયનની અંદર વિસ્ફોટ કેવો હતો? શાંત હતો. થીન લિક્વિડ ફ્લોઈંગ લાવા આખી સરફેસ પર જાય આખી સરફેસ પર. ઓકે સર, અહીંયા શું છે? તો યાદ રાખો, હું જેમ જેમ આગળ વધુ છું ને, એમ એમ યાદ રાખો, એમાં સિલિકા વધી રહી છે. અચ્છા સર, સિલિકા વધી રહી, એનો મતલબ ઘટ બની રહ્યો છે. અચ્છા, ઘટ બનશે, જેમ જેમ ઘટ બનશે એમ વિસ્ફોટ કરશે, ઇરપ્ટ થશે. એટલે ધીમે ધીમે વાયલન્ટ ઇરપ્શન બનશે. આ કેવું છે? શાંત છે, તો સ્ટ્રમ્બોલીમાં એના કરતા થોડું વાયલન્ટ. આના શાંત છે તો પેલામાં થોડું વાયલન્ટ બન્યું, પછી એના કરતા બીજામાં એના કરતા થોડું વધારે વાયલન્ટ, અને સૌથી છેલ્લે બતાવીશ તો એની અંદર તો એકદમ વાયલન્ટ એક્સપ્લોશન છે. અચ્છા, તો એનો મતલબ સ્ટેપ બાય સ્ટેપ સર આપણે આગળ વધી રહ્યા છે. તો આ ક્રમ યાદ રાખવાનો, તમારો કહેવાનો ભાવાર્થ એ છે, હવાઈમાં એકદમ શાંત, એના કરતા વધારે થોડુંક પાવરફુલ કઈ જગ્યા પર? તો કે સ્ટ્રમ્બોલી, એના કરતા વધારે વલ્કેનિયન, એના કરતા વધારે પિલિયન. ઓકે, ક્રમ છે, યાદ રાખવું જ પડશે, થોડું તો યાદ રાખવું પડે. તો હવાઈયન, સ્ટ્રમ્બોલિયન, વલ્કેનિયન, પિલિયન મેથડ કહું છું ને દર વખતે બોલવાનું. બોલો,
हवाइयन स्ट्रम्बोलियन वल्केनियन पीलियन आ विस्फोट प्रकार है हवाइयन स्ट्रम्बोलियन वल्केनियन पीलियन हवाइयन एकदम शांत एना करता थोड़ो विस्फोट वधारे स्ट्रम्बोलियन एना करता वधारे पावरफुल वल्केनियन एना करता वधारे पावरफुल पीलियन डन तो मैं तुमने स्ट्रम्बोलियन बताओ हवे हूँ तुमने एवं कहूँ कि पावरफुल केम छे थोड़ा एसिडिक बने छे एसिडिक केम बने छे सिलिका नु प्रपोर्शन छे सिलिका नु प्रपोर्शन शू छे तो कसा सिलिका बनशे एटले घट बनशे घट बनशे एटले शू करशे विस्फोट करशे अने विस्फोट करशे तो हवानी अंदर कई काम नानू हम तो गोबी जेवू फूल बनावशे अच्छा पेलू जे धुमाड़ो निकले है ना हम कोई जगह पर आम केवाय ना कि नहीं अचानक विस्फोट थाय तो केवो आम धुमाड़ो निकले तो आम हवानी अंदर शू बनशे तो कसा एकदम आम राख वायु वराड नु एक आखू स्ट्रक्चर बने स्ट्रक्चर बने ने ये स्ट्रक्चर ने अपने अहियाँ केवुं होय छे कहीए छे के भाई गोबी जेवुं फूल बनावशे तो जेटलो मोटो विस्फोट रहेशे गोबीनुं फूल एटलुं मोटुं थतुं जशे बताऊं हमणां धीमे धीमे स्टेप बाय स्टेप बताईश के जो गोबीनुं फूल मोटुं थतुं गयुं बराबर ने राइट तो आ प्रकारनुं स्ट्रक्चर बनशे राइट एवुं लखेलुं छे एकदम ईजी छे जो शुं लख्युं छे आ प्रकारना विस्फोटमां बेसिक लावा हवाई तुल्य विस्फोट में रहेल मेग्मा करता ओछो तरल होय छे पेलामां बहु तरल छे आमां ओछो तरल होय छे तेथी तेमां विस्फोट एक सामान्य बाबत छे हवे एक जगह पर भूल थई छे आ विस्फोट में जे लावा आ बेसिक नहीं कहेवाय बराबर ने विस्फोट में लावा हवाई तुल्य विस्फोट में रहेल मेग्मा करता ओछो तरल होय छे તેથી એ વિસ્ફોટ એક સામાન્ય બાબત છે એટલે કે હવાયન કરતા ભયંકર છે ક્લિયર ઠીક છે વિસ્ફોટ વખતે જ્વાળામુખી ધૂળ બહાર આવશે બોમ્બ વધારા બહાર આવશે વગેરે શું કરશે ઉછળશે કેવી રીતે ઉછળે જો બતાવો થેન્ક યુ આર્યો આ તો વલ્કેનિયન છે અચ્છા કદાચ સ્ટમ્બોલિયન ભૂલથી કદાચ અહીંયા એડ કરવાનું રહી ગયું છે બટ ઇન શોર્ટ અહીંયા જે તમને આ જે સ્ટ્રક્ચર બતાવે છે ને આના કરતા થોડું નાનું હોય આ જે ગોબી ફૂલ બને ધીમે ધીમે ગોબી ફૂલ મોટું બનતું જશે આ ગોબી ફૂલ શું થશે ધીમે ધીમે મોટું બનતું જશે આમાં થોડું મોટું છે આ વલ્કેનિયન ટાઈપ છે સ્ટ્રમ્બોલિયન તમે ખાલી સર્ચ કરજો સ્ટ્રમ્બોલિયન ઇરપ્શન તો તમને દેખાશે કે હા જો સાહેબ આ ઇમેજ મારી થોડી છે નેટ પરથી લીધી છે હા ને તો એમાં તમે જોશો સ્ટ્રમ્બોલિયન ઇરપ્શન આ પ્રકારનું હશે સ્ટ્રમ્બોલિયન થોડું નાનું હશે આના કરતા થોડું મોટું છે કહું છું આ વલ્કેનિયન ઇરપ્શન છે હા વલ્કેનિયન જ્વાળામુખી બતાવી દીધો ભૂમધ્યસાગરમાં જ છે ભૂમધ્યસાગરમાં જ છે લિપારી આઇલેન્ડ એટલે સિસિલીની ઉત્તરમાં જ છે સ્ટ્રમ્બોલિની નજીકમાં જ છે એમાં વિસ્ફોટ કેવો છે થોડો વધારે વાયલન્ટ છે લાવા કેવો હશે વધારે એસિડિક હશે સ્ટ્રમ્બોલિયન કરતા કેવું કરશે ભયંકર વિસ્ફોટ કરશે સિમ્પલ અને બહાર આવશે તો સર આ બધા આ શું છે આ એ જ વોલ્કેનિક બોમ્બ બ્લોક એન્ડ લાપેલીઝ ધૂળ રાખ આ બધું બહાર આવશે સિમ્પલ ઇઝી એકદમ જો લખેલું બતાવો જો ભૂમધ્ય સાગરમાં સિસિલીની ઉત્તરમાં આવેલા વલ્કેનો દ્વીપ પર થયેલા પ્રખ્યાત વિસ્ફોટના નામથી અને વલ્કેનિયન પ્રકારનો જ્વાળામુખીનું નામ આપવામાં આવ્યું છે ક્લિયર ઓકે તેમાંથી નીકળતો લાવા બેઝિક અને તેજાબમય એટલે કે બેસાલ્ટિક એન્ડેસાલ્ટિક પ્રકારનો હોય છે મતલબ મિક્સ હોય છે અને એસિડિક લાવા એની અંદર પ્રપોર્શન વધશે તેમજ તેમાં સિલિકાનું પ્રમાણ કેવું હોય છે વધારે હોય છે સિલિકાનું પ્રપોર્શન તમને કેવું મળશે વધારે મળશે ઘટ વધુ હોવાના કારણે જલ્દી ઠંડો પડી જાય છે સમજાવ્યું હતું આગળ તમને અને ત્યારબાદ વધુ દબાણના કારણે વિસ્ફોટ થાય છે જે તેની નળી ઉપર આવેલા વેન્ટમાંથી પાયરોક્લાસ્ટિક પદાર્થ એઝ આઈ ટોલ્ડ યુ આગળ આવશે આવી ગયું જો હવે જો આ શબ્દ ના સમજો તમને તકલીફ થાય હે હાલો આ પાયરોક્લાસ્ટિક પદાર્થ એટલે પાયરો એટલે ગરમ ક્લાસ્ટિક એટલે ખડક પદાર્થ એટલે પદાર્થ તો ગરમ ખડક પદાર્થ બહાર આવશે રાખથી ભરેલી ગેસો જેમ જેમ ઉપર ચડે છે તેમ આકાશમાં ફ્લાવર જેવો આકાર ધારણ કરે છે તો શેની અંદર આ આકાર સૌથી મોટો હોય તો પિલિયનમાં વલ્કેનિયનમાં એના કરતા નાનો અને સ્ટમ્બોલીમાં સૌથી નાનો ક્લિયર તો આ રહ્યો એ આકાર ઇઝી ખાલી વસ્તુને અઘરી બનાવી દીધી છે એકદમ ઇઝી શીખવી વડે રીતે તો અને ડોન્ટ વરી બહુ જ સારી સારી રીતે જે પણ ટોપિક લઈને આવીશું બહુ સારી રીતે શીખવાડીશ પૂરા શીખવાડીશ હા ને આવનારી એક્ઝામની અંદર હા ને શીખવું હશે તો જે વ્યક્તિને શીખવું છે સારી રીતે એને કોઈ કોઈ પ્રકારની તકલીફ નહીં પડે હા ને અને આ જ રીતનું તમે નોટ ઓનલી જિયોગ્રાફી સાયન્સ ટેક પણ આપણે લઈને આવવાના છીએ અને બીજા વિષયો પણ બરાબર અને તમને ખબર છે કે હાલની અંદર પ્રજલ ફાઉન્ડેશનની સાથે અમે બધા જ અમારા જેવા સારા સારા ફેકલ્ટીઝ જે તમને કદાચ જોવા મળશે અહીંયા તો તમે 100% અમારી સાથે અહીંયા ઓફલાઈન આવીને ભણી શકો છો આપણી એક બેચ શરૂ થઈ રહી છે એની એક એડવર્ટાઈઝ છે રાઈટ ન્યુ જીપીએસસી ફાઉન્ડેશન બેચ એ આવવાની છે તમને ખબર છે એ પ્રમાણે
કે ભાઈ ગાંધીનગર ખાતે છે આ બેસનું, રાઈટ? અને યુપીએસસી અને જીપીએસસી ની અંદર બંનેની અંદર આપણે કામ કરીએ છીએ અને સૌથી શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવે છે, એ ઓબ્વિયસ છે, તમે દેખી જ શકો છો. 600 કલાકથી વધારે ઓફલાઈન ટીચિંગ છે, રાઈટ? કે જે લગભગ બહુ ઓછી સંસ્થાઓની અંદર છે, નહીવત આપણે એવું કહીએ. ફ્રી મટીરિયલ પણ પ્રોવાઈડ થશે, પ્રિલિમ અને મેઇન્સનું. ફ્રી ઓનલાઈન કોર્સ છે, 2 રેકોર્ડેડ છે બેચ, રાઈટ? અને મેન્ટરશીપ તો મળે જ છે, અને જે ટેસ્ટ હોય છે, રાઈટ, તો ટેસ્ટનું પણ સારી રીતે આયોજન થાય છે. તો લાભ લો, બરાબર છે ને? ઓફલાઈનની અંદર અચૂક મારી સંસ્થાની સાથે જોડાઓ. ખૂબ સારી રીતે આપણે રિઝલ્ટ પણ આપ્યું છે, જે તમે જુઓ છો દરેક જગ્યા પર, બરાબર? અને સાથે જ આપણે અહીંયા ધ વે ઓફ લર્નિંગ કેવી રીતે એપ્રોચ રાખવો જોઈએ શીખવાની અંદર, ભણવાની અંદર, હે ને? તો એ મહત્વની વાત છે. ગેટિંગ ઇટ રાઈટ? ચલો, તો અચૂક જોડાઈ શકો. અને કંઈક તમારે ક્વેરી હોય તો તમે આ જે નંબર લખેલો છે 8980502645 એના પર કોલ કરો, અને તમને જે પણ ઇન્ફોર્મેશન જોઈએ છે બધી ઇન્ફોર્મેશન અહીંયા મળી જશે. ગેટ ધીસ? ઓકે, ચલો. ત્યાર પછી પિલિયન. અચ્છા, પિલિયન ક્યાં હતું? તો સર, વેસ્ટઇન્ડિઝ. વેસ્ટઇન્ડિઝ ક્યાં છે? સર, વેસ્ટઇન્ડિઝ ટાપુ એટલે એ જ યુએસની નીચેની તરફ પેલું ફેમસ ઘણા બધા આઈલેન્ડ્સ નહીં મળતા. એક તરફ ક્યુબા મળે છે, હિસ્પેન્યુલા આઈલેન્ડ મળે છે, હેતી, ડોમિનિકન રિપબ્લિક, બનાના રિપબ્લિક, પ્યુટોરિકો, નીચે તમને જોવા મળે છે જમૈકા જોવા મળે છે, હા ને, રાઈટ? તો ગ્રેટર એન્ટિલીઝ માઉન્ટેન રેન્જ, જે સમયાંતરે પાણીમાં ડૂબી ગઈ અને ઉપર કેટલાક ટાપુઓ રહી ગયા, એ બધા વેસ્ટઇન્ડિયન ટાપુઓ છે. એમાં એક ટાપુ છે માર્ટિનિક ટાપુ, અને એ માર્ટિનિક ટાપુ પર પિલિયન નામનો જ્વાળામુખી છે, અને એ પિલિયન આકારનો ભયંકર વિસ્ફોટ થયો હતો. સૌથી હેવી, આ બધામાં સૌથી હેવી કયો વિસ્ફોટ? તમારે કહેવાનો પિલિયન વિસ્ફોટ. તો પિલિયન એ સૌથી મોટો આવો એક વિસ્ફોટ હતો, એના પરથી એને પિલિયન નામ આપી દીધું. ઓકે, તો વિશ્વની અંદર જે જે જગ્યા પર આ પ્રકારનો સૌથી ભયંકર વિસ્ફોટ થશે તેને આપણે પિલિયન વિસ્ફોટ કહીશું. અચ્છા, એક વાત સમજી લો, ધ્યાન રાખો, આ વિસ્ફોટ થાય તો ધરા હલે, ભૂકંપ થાય. અચ્છા, તો એનો મતલબ, અમારે સર એક ક્વેશ્ચન પૂછાયો હતો કે નીચેના માંથી કયું એવું ઝોન છે કે જે સૌથી વધારે જ્વાળામુખી પ્રક્રિયાના લીધે અર્થક્વેક પ્રાપ્ત કરતું ક્ષેત્ર છે. પેસિફિક રિંગ ઓફ ફાયર જેટલા પણ આપેલા હોય, બહુ બધી જગ્યા પર છે, પણ તમારું સિલેક્શન શું હશે? પેસિફિક રિંગ ઓફ ફાયર, એટલે પેસિફિક મહાસાગરની આસપાસ જે આખું સર્કલ છે, એ જગ્યા પર સૌથી હેવી અમાઉન્ટની અંદર તમને અર્થક્વેક્સ જોવા મળે છે. હા, ડન. એક એ જગ્યા ફાયર એટલા માટે કહે છે કારણ કે જ્વાળામુખી ફાયર. અચ્છા, બીજી એક વાત, જ્યાં આ વિસ્ફોટ થાય તો વિસ્ફોટ એકદમ શાંત હોય ના? લે, આખો વિસ્ફોટ થાય એટલે આખી ધરા, એટલે સમજો કે એક પર્વત બનેલો છે, હા ને? આ પર્વત એ વિસ્ફોટ થાય તો સીધી વાત છે કે ભૂકંપનું સર્જન થશે. ગેટ ધીસ? અને જેટલું વાયલન્ટ એક્સપ્લોઝન એટલો વધારે મોટો ભૂકંપ. હવે ભૂકંપ જો કોઈ આઈલેન્ડ પર હશે ને નજીકની અંદર સમુદ્ર હોય તો સીધી વાત છે, સમુદ્રની અંદર ભૂકંપ સુનામી ક્રિએટ કરે. અચ્છા, તો આ રીઝન છે કે અમે જે સાઉથ ઇસ્ટ એશિયાની અંદર ઇન્ડોનેશિયાના સુંદા સ્ટ્રેટ, જાવા સુમાત્રા વચ્ચે, એ સુંદા સ્ટ્રેટની નજીકની અંદર જે પણ વિસ્ફોટ હોય છે, એ વિસ્ફોટનો પ્રોબ્લેમ આ થાય છે, એ જગ્યા પર વારંવાર સુનામીનું ક્રિએશન થાય છે, કારણ કે વિસ્ફોટ એકદમ વાયલન્ટ હોય છે. આવો જ સુંદા સ્ટ્રેટ પર એક વાયલન્ટ વિસ્ફોટ થયો હતો 1833ની અંદર, ક્રાકાટોઆ, સદીનો સૌથી ખતરનાક વિસ્ફોટ કહેવાય છે. ઇન્ડોનેશિયાથી એ વિસ્ફોટ થયો જેનો અવાજ ઓસ્ટ્રેલિયાના પર્થ સુધી સંભળાયો હતો, એટલો હેવી વિસ્ફોટ હતો, એટલો ભયંકર અવાજ હતો. લગભગ મોર ધેન 35,000 પીપલ્સ એ વખતે મર્યા હતા સુનામીના લીધે. ઇન શોર્ટ, આ બધી વસ્તુઓ એક પ્રકારનું વાયલન્ટ એક્સપ્લોઝન ક્રિએટ કરશે, એના કારણે નંબર ઓફ પ્રોબ્લેમ્સ પણ તમને જોવા મળશે. ઓકે, તો એક આ વાત થઈ, તો બતાવો એ લખેલું છે, જો અહીંયા લખેલું છે વેસ્ટઇન્ડિઝના માર્ટિનિક ટાપુ પર પિલી નામના જ્વાળામુખીનું ભયંકર વિસ્ફોટન થયું હતું. આથી એના વિશ્વના ભયંકર વિસ્ફોટને જ્યાં જ્યાં જોવા મળે છે અને પિલિયન પ્રકારનો વિસ્ફોટ કહેવાય છે. આ પ્રકારનો લાવા અત્યંત ગાઢ હોય છે, તેમાં સિલિકાનું પ્રમાણ ખૂબ વધુ હોય છે, જલ્દી ઠંડુ પડે છે જેથી વિસ્ફોટ મોટો કરે છે. લાવા ચીકણો અને ઘટ હોવાથી ઘણી વખત નળીમાં જ જામ થઈ જાય છે, જેથી અંદર એકત્રિત થયેલા વાયુ ભયંકર અવાજ સાથે
પૂરી નડીને ફોડી નાખે છે અને ખૂબ જ મોટો વિસ્ફોટ થાય છે, જેથી જૂના જ્વાળામુખી શંકુઓ તૂટી જશે. જે પણ જૂના જ્વાળામુખી શંકુઓ શું થાય, સીધી વાત છે ને, આખી નડીને બ્લો આઉટ કરી દે, તોડી નાખે, તો આખા જ્વાળામુખી શંકુઓ જે બનેલા છે તૂટી જશે, હે ને, રાઈટ? તો સર આવો જ એક ફેમસ છે 1893 ની અંદર, ભૂલથી 33 બોલ્યો તો, શું વાત છે, કોઈ ઇશ્યુ નથી, ક્રાકાટોવા વિસ્ફોટ છે એવું યાદ રાખવાનું, બરાબર છે ને, રાઈટ? સાલવારીમાં તો તકલીફ છે તમારે, હે ને, ચલો ઠીક. અચ્છા જો કેવો મોટો, અચ્છા બન્યો, જો આ આકાર કેવો થતો ગયો, એકદમ મોટો થતો ગયો, મેં કીધું ધીમે ધીમે ફ્લાવર મોટો થતો જશે, ફ્લાવર મોટો થયો, ક્લિયર, ડન, ગડબડી ના થવી જોઈએ, બિલકુલ ભૂલ ના પડે, હે ને, ચલો આગળ વધીએ. હવે નેક્સ્ટ હોટસ્પોટ વોલ્કેનો, બીજો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. શું નામ છે? હોટસ્પોટ વોલ્કેનો. જો ભાઈ જ્વાળામુખી બહાર આવે ને તો એ જગ્યા પર એક બહુ જ કારણ મહત્વપૂર્ણ છે, અને એ છે પ્લેટ્સનું મૂવમેન્ટ. કાં તો પ્લેટ દૂર જાય, કાં તો પ્લેટ નજીક આવે. તો નજીક આવે ત્યાં તમને ખબર છે, કદાચ તમે સાંભળ્યું હશે, ઓસી કન્વર્ઝનનું રીજન હોય, એ જગ્યા પર પર્વતો પણ બને છે અને જ્વાળામુખી પણ બહાર આવે છે. બીજી જગ્યા પર ઓશનિક પ્લેટ પર જ્યારે બે એકબીજાથી દૂર જશે તો નીચેનો જ્વાળામુખી બહાર આવશે, હે ને? તો સર એ જગ્યા પર તમે કદાચ મિડ ઓશનિક રીજથી લઈને આ બધી વસ્તુ તમે જોઈ હશે, તમને ખબર જ હશે. તો સર કહેવાનો ભાવાર્થ એ છે કે જ્વાળામુખીની સાથે એક વ્યક્તિ ડાયરેક્ટલી રિસ્પોન્સિબલ છે, એ છે પ્લેટના મૂવમેન્ટ. બટ આ એક અલગ સ્ટ્રક્ચર છે. શું નામ છે એનું? હોટસ્પોટ વોલ્કેનો. હોટસ્પોટ વોલ્કેનો અર્થના ઇન્ટિરિયર પાર્ટની અંદર એક એવી જગ્યા છે જેમાંથી એ મેગમા સદંતર રૂપે સરફેસ પર આવવાનો પ્રયત્ન કરશે. સર આ મેગમાનો સ્ત્રોત ક્યાં છે? સર તમે કહો છો કે કોઈ પ્લેટ ટેક્ટોનિકની જગ્યા નથી, તો આ મેગમાનો સ્ત્રોત છે ને એ સમવેર ઇન મેન્ટલ. કોઈ કહે છે કે સર આઉટર કોરની, આઉટર કોર મેઇન ચેમ્બર છે, ત્યાંથી ક્યાં આવે છે? મેન્ટલમાં આવે છે, અને મેન્ટલમાંથી એનો સોર્સ મળતો જાય છે. કેટિંગ ઇટ? સો સમવેર ઇન મેન્ટલ, કોર ખરું જ, કોર મુખ્ય જગ્યા છે, મેગમાનો મેઇન સોર્સ કોર જ છે, અને ત્યાંથી ઉપરની તરફ આવે. પણ એ જગ્યા પર અહીંયા હોટસ્પોટનું ડાયરેક્ટ કનેક્શન સીધા કોર સાથે થોડી હોય. કોર તો કેટલું બધું દૂર છે, 2900 કિલોમીટર હવે, તો છેક ત્યાંથી થોડી આવે. તો કોરથી એને એક સપ્લાય લાઇન હોય અને એ મેન્ટલ સુધી પહોંચતી હોય, અને મેન્ટલમાંથી શું થશે, એ અર્થ સરફેસ પર આવશે, એ અર્થ સરફેસને બ્રેક ડાઉન કરશે અને ઉપરની તરફ શું કરશે, મેગમાને મોકલશે. અચ્છા તો સર ધેર ઇઝ નો કનેક્શન વિથ પ્લેટ ટેક્ટોનિક. હોટસ્પોટમાં કોઈ પ્લેટ ટેક્ટોનિક સાથેના કનેક્શન નથી. આ મેગમા અર્થ સરફેસ પર આવે છે કયા ફોર્મમાં? લાવા ફોર્મમાં. અચ્છા આ લાવા કેવો હોય? ઓલવેઝ ભૂલતા નહીં, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહું છું, તમને એવો સવાલ પૂછે કે સર હોટસ્પોટ વોલ્કેનો જ્યાં મળે એ લાવા બહાર મોકલે છે કેવો હોય? તો સર એ ઓલવેઝ યાદ રાખવાનો, એ ઓલવેઝ બેસાલ્ટ જ હોય, ફિક્સ, નો એન્ડેસાઇટ ઇરપ્શન. એન્ડેસાઇટ હોય તો કદાચ વિસ્ફોટ કરે, પણ બેસાલ્ટ જ આવે છે, તો બેસાલ્ટ ઇરપ્શન ક્યારે પણ શું નહીં કરે, ઇરપ્શન મતલબ વિસ્ફોટ નહીં કરે. આ પ્રકારનો જે વિસ્ફોટ થાય છે એવું બધું નહીં થાય, શાંત શાંત. અચ્છા પેલું હવાઈ પર એવું જ થાય છે? એવું જ થાય છે, હવાઈ આનું જ પરિણામ છે, હવાઈ આ જ સિચ્યુએશનનું પરિણામ છે જેમાં સરફેસ નીચે રહેલો મેગમા સરફેસ પર આવશે. કયા ફોર્મમાં? લાવાના ફોર્મમાં બહાર આવશે. અર્થ સરફેસ પર લાવાના ફોર્મની અંદર બહાર આવે છે. ઓકે, આ લાવા કેવો હોય છે? બેસાલ્ટિક ઇરપ્શન હોય છે. બેસાલ્ટિક ઇરપ્શન કેવું હશે? શાંત હશે. તો આવે કેવી રીતે? સર આવે કેવી રીતે? એકદમ ઇઝી છે, સમજો. મેં હમણાં કીધું એ પ્રમાણે મેન્ટલની અંદર એક એવી જગ્યા છે જેમાં રહેલો નીચે રહેલો મેગમા સરફેસ પર આવવાનો પ્રયત્ન કરશે. ઓકે, હવે ઉપરની આ જે પ્લેટ છે એ પ્લેટ ડિપેન્ડ કરે છે કઈ છે. હું કહું છું કે અત્યારે આ પ્લેટ ઓશનિક પ્લેટ છે, સામુદ્રિક પ્લેટ છે. એટલે એનો મતલબ સર સમુદ્રવાળો ભાગ જ્યાં હોય એ સમુદ્રવાળા ભાગવાળી પ્લેટ છે, ઠીક છે? તો સર આ ઓશનિક પ્લેટ ઉપર આવી, કારણ કે પ્લેટના મૂવમેન્ટ થાય છે ને, થાય છે કન્વેક્શન ઝોનના લીધે, કન્વેક્શન કરંટના લીધે પ્લેટ મૂવ થાય છે, સમજો. આ ઓશનિક પ્લેટ છે અને નીચે આ હોટસ્પોટની જગ્યા છે જ્યાંથી વોલ્કેનોને બહાર મોકલવાનો પ્રયત્ન કરશે, ઠીક છે? પ્લેટ ઉપર ગઈ, ઉપર ગઈ, અને આ હોટસ્પોટ વોલ્કેનો બહાર આવવાનો પ્રયત્ન કરે, બહાર આવવાનો પ્રયત્ન કરે. સર બહાર આવવાનો પ્રયત્ન કરશે અને આ જે ઓશનિક ક્રસ્ટને બ્રેક ડાઉન કરશે, અને બ્રેક ડાઉન કરીને મેગમાને ક્યાં મોકલશે? લાવાના ફોર્મમાં ઉપરની તરફ મોકલશે. હવે આ લાવા કેવો છે? બેસાલ્ટ છે ને, શાંત છે, ક્વાઇટ. તો ધીમે ધીમે શું થશે? સરફેસ પર આવશે. તો સર સરફેસ પર આવીને આ ધારો કે હું એવું કહું કે નીચેની તરફ દેખાય છે આ નીચેની તરફનો નીચેની તરફ મેગમા છે એ ઉપરની તરફ લાવવાનો પ્રયત્ન કરે, આ સરફેસને તોડે,
सरफेस ने तोड़े तोड़ी ने आ लावा ने बाहर मोकल से बाहर मोकल से अच्छा ऊपर आ पानी जो आ रहे हो पानी कारण के ओशनिक क्रस्ट है समुद्र नो प्लेट नो भाग छे तो आ पानी नो भाग छे तो आ लावा आवशे समयांतरे धीमे 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 ऊपर की तरफ आ प्रकार नो शू करशे ब्रॉड स्लोप बनावडावशे अने आ प्रकार धीमे धीमे जमा थशे आ धीमे धीमे सॉलिड थतो जाय छे ठंडो पड़ी जाए ने सॉलिड थयो धीमे 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 आ नड़ी मार्फते ऊपर की तरफ बहार लावानो प्रयत्न करे तो आ ब्रॉड स्लोप बनावे हवे ऊपर की तरफ आईने ठंडो पड़ेलो आ लावा शू देखाय तो के सर चारे तरफ पानी होय अने वच्चे जमीन नो आवो भाग बनेलो होय भले मेघमा नो बनेलो छे लावा नो बनेलो छे पण सॉलिडिफाइड तो थाय तो समय अंतरे जगह पर शू बने सर आ प्रकार ना लावा ना आईलैंड बने अने ज्वाड़ामुखी द्वीप बने यस ज्वाड़ामुखी द्वीप बनावे इजी फरीथी कहू छुं हॉटस्पॉट एटले के पृथ्वी ना पेटाड़ मा मेग्मा मा इंटीरियर पार्ट मा समवेर इन मेंटल रहेली कोई एवी एक जग्या छे ज्यांथी पृथ्वी ना पेटाड़ मा रहेलो मेग्मा प्लेट टेक्टोनिक नो कोई रोल नथी आ मेग्मा अर्ध सरफेस पर लावा ना फॉर्म मा आवे छे पृथ्वी नी क्रस्ट ने तोड़शे अच्छा क्रस्ट ने तोड़शे तो क्रस्ट बे प्रकार नी छे एक कॉन्टिनेंटल छे एक ओशनिक छे हवे अत्यारे समुद्र नी क्रस्ट होय ओशनिक क्रस्ट होय जो एने तोड़े एने ब्रेकडाउन करे तो ऊपर नी तरफ आयेलो मेग्मा लावा ना फॉर्म मा समयांतरे ठंडो पड़तो जशे पड़तो जशे पड़तो जशे अने धीमे 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 लावा एक्युमुलेट थशे आजूबाजू जमा थशे जमा थशे जमा थशे अने समयांतरे सरफेस पर देखाशे हवे सरफेस पर चारे तरफ देखाय तो चारे तरफ पानी छे एटला माटे ज्वाळामुखी द्वीप नु निर्माण करशे शरूआत मा लख्युं तुं मे हॉटस्पॉट एक्टिविटी ने लीधे शुं बने ज्वाळामुखी द्वीप बने बनी गयो ज्वाळामुखी द्वीप पण सर अमे तो सांभळी छे ज्वाळामुखी द्वीपो नी हारमाळा बने तो बनशे ने केम नहीं बने ईजी जो ज्वाळामुखी अहीं बन्यो बन्या पछी शुं प्लेट थोड़ी उभी रहेवानी छे प्लेट आगळ घसी आगळ घसी आगळ घसी हवे आगळ घसी हवे आ भाग ने तोड्युं तो अहींयाथी बहार आवशे तो शुं थयुं तो सर અહીંયા જે બનેલો હતો પહેલા બનેલો હતો એ આગળ જતો એક આઈલેન્ડ બન્યો અહીંયા અહીંયા એક આઈલેન્ડ બનેલો છે હવે અહીંયા બીજો તૂટે છે તો અહીંયા બીજો આઈલેન્ડ બનશે બહાર આવશે તો બીજો આઈલેન્ડ બનશે પછી ફર્ધર આગળ જશે ત્રીજો આઈલેન્ડ બનશે ચોથો આઈલેન્ડ બનશે હા સર હવાઈની તો આવી આખી એક રો છે તો એ તો કહું છું હે ને તો હવાઈ દ્વીપોની આખી હારમાળા આ રીતે બનેલી છે હોટસ્પોટ એક્ટિવિટીનું પરિણામ છે ક્લિયર જો બતાવો જો પહેલા લખ્યું છે ભૂ તકતી સાથે કોઈ સંબંધ નથી ક્લિયર પૃથ્વીના આંતરિક ભાગમાં ક્યાંક મળે છે મેન્ટલમાં તેની જગ્યા ચોક્કસ નથી મતલબ કોઈ પણ જગ્યા પર અર્થ પર મળશે મતલબ કોઈ ફિક્સ નથી પ્લેટ ટેક્ટોનિકનું રીજન હતું તો કહી દેતા કે અહીંયા જ મળે પણ આનું આનું રીજન એ રીતે ફિક્સ નથી કોઈ પણ જગ્યા પર વર્લ્ડમાં મળે ગેટ ધીસ એ રીતે કહેવામાં આવે છે જે નડી જેના ઉપરથી એ આવે છે ને પ્લુમ કે બતાવો હમણાં જે નડી જેનાથી એ આવશે ને એ જે હમણાં વોલ્કેનિક વેન્ટ નતો બતાવતો એ જે નડી જેમાંથી આ હોટસ્પોટ વોલ્કેન ઉપરની તરફ આવે ને એને પ્લુમ બોલાય રાઈટ સારું હવે પેટાળ ભૂ કવચ ને તોડીને જયારે ઉપરની તરફ આવશે તો બે વસ્તુ બનાવે કાં તો ઉચ્ચ પ્રદેશ બનાવે જમણા લખ્યું હતું ઉચ્ચ પ્રદેશ કે મેદાન કાં તો શું બનાવે આઈલેન્ડ બનાવે બરાબર ને તો એના કોઈ જ્વાળામુખી દ્વીપ બનાવે આ આ પછી બતાવો આ શું છે બરાબર છે સામુદ્રિક ભૂ કવચ ખસતા જ્વાળામુખી દ્વીપોની એક આખી હારમાળા સર્જાય છે જેમ કે હવાઈ દ્વીપ જેમ કે અલાસ્કાની અંદર એલ્યુશન આઈલેન્ડ જેમ કે હિન્દ મહાસાગરની અંદર રીયુનિયન આઈલેન્ડ બધાના એક્ઝામ્પલ છે હવાઈયન દ્વીપ તમને જે જોવા મળે છે એલ્યુશન આઈલેન્ડ જોવા મળે છે એવી રીતે રીયુનિયન આઈલેન્ડ જોવા મળે છે ઇન્ડોનેશિયન ની અંદર આ બધા એના શું છે એક્ઝામ્પલ્સ છે હે બતાવ બધા છે બધા અહીંયા તમને જોવા મળશે જો આર યુ હવાઈ દ્વીપ શું થયું જો ઝોન ઓફ મેગ્મા નીચેની તરફ છે ફિક્સ્ડ જગ્યા ફિક્સ છે હોટસ્પોટની ક્યાંય પણ હોઈ શકે પણ જગ્યાઓ ફિક્સ છે તો ફિક્સ હોટસ્પોટ નીચેથી એ મેગ્મા ઉપરની તરફ આવશે બરાબર આ જો આ હવાઈ આઈલેન્ડ બન્યો છે યંગેસ્ટ છે એટલે ત્યાંથી નીકળે છે એટલે પબ્લિક જાય છે ત્યાં જોવા માટે આ રીજ રીજ એટલે કે હારમાળા રીજને શું કહેવાય હારમાળા કહેવાય સમુદ્રની અંદર જે પર્વતીય હારમાળા જોવા મળે એને રીજ કહેવાય ગેટિંગ ઇટ જેમ કે મિડ ઓશનિક રીજ મધ્ય મહાસાગરીય ગિરિમાળા આપણે એવું કહીએ છીએ એટલાન્ટિક મહાસાગરમાં મળે છે હે ને તો એ રીજ મળે છે તો આ જે બધા આઈલેન્ડ્સ મળે છે જો પેસિફિક પ્લેટ છે ખસી રહી છે સૌથી જૂનો ઓલ્ડેસ્ટ છે આ આ બધા આઈલેન્ડ છે અલગ અલગ નામ છે માઉઈ આહુ કાઉઈ આ બધા આ સૌથી જૂનો કેમ કારણ કે આ સૌથી પહેલા બન્યો હતો અહીંયા પહેલા બન્યો પછી આગળ ગયો પછી આ બન્યો પછી એ આગળ જતો રહ્યો પછી આ બન્યો આ આગળ જતો રહ્યો અને છેલ્લે આ આ જગ્યા ફિક્સ છે ઉપરની તરફ પ્લેટ ખસતી હતી તો પ્લેટ ખસતા 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 પહેલી કોણ આવી સૌથી પહેલી પ્લેટ કઈ આવી આ સૌથી પહેલો કયો ભાગ આવ્યો આ વાળો જૂનો કાઉઈ ત્યાર પછી આહુ ત્યાર પછી માઉઈ અને સૌથી છેલ્લે હવાઈ ક્લિયર થાય છે
તો અહીંયા બતાવેલું છે જો પ્લેટનું મુવમેન્ટ એકદમ પરફેક્ટ ઇમેજ લીધી છે, પ્લેટ આ રીતે મૂવ થઈ રહી છે તો પેલા આ દ્વીપ બને છે ને પછી યંગ્સ બને. ક્લિયર? સારું. સર એક પ્રશ્ન એવો છે, ભારતની અંદર ડેકન પ્લેટું કેવી રીતે બન્યું છે? આનું જ પરિણામ છે. એટલે આઇલેન્ડ નહીં, હોટસ્પોટ, હોટસ્પોટ એક્ટિવિટીનું પરિણામ છે. જો આ હોટસ્પોટ એક્ટિવિટીનું રીજન છે, દસવાન. હવે ઉપર ખસતી પ્લેટ જમીનવાળી આવે તો? જમીનવાળી આવશે તો આઇલેન્ડ તો બનવાના નથી, કારણ કે ઉપર જમીન હોય. પાણી ઉપર બહાર આવ્યું તો એ સમય અંતરે, આ જો અહીંયા આખો દેખાય છે આખો ભાગ, આ ભાગ, આ ભાગ આખો બધો મેગમાનો જ છે, સોલિડ થયેલો, પણ આ ઉપર દેખાય છે એટલે આઇલેન્ડ છે. સમજમાં આવે છે? બ્રોડ સ્લોપ દેખાય છે, યુ કેન સી ધીસ બ્રોડ સ્લોપ, શિલ્ડ જેવો આકાર જોવા મળશે, બરાબર કે નહીં? હા. તો સર જ્યારે એક કોન્ટિનેન્ટ ક્રસ્ટને તોડશે તો કોન્ટિનેન્ટ ક્રસ્ટને તોડીને તો જમીનના ભાગ પર આવશે ને, જમીનના ભાગ પર આવીને આખી સરફેસ પર પથરાશે, તો સરફેસ પર આવા બ્રોડ બ્રોડ સ્લોપ બનાવે તો શું બને? ઉચ્ચ પ્રદેશ. શું બને? લાવાના ઉચ્ચ પ્રદેશોનું ફોર્મેશન થાય. ક્લિયર? એકદમ ક્લિયર, બિલકુલ ભૂલ ના પડવી જોઈએ. તો જો અહીંયા લખે છે, જ્યારે આ હોટસ્પોટ જ્વાળામુખી ખંડીય ભૂકવચને તોડીને બહાર આવે તો લાવાનો ઉચ્ચ પ્રદેશ બનાવશે. ખંડે ભૂકવચ પર ફાટ પડવાથી બહાર આવતો બેસાલ્ટ લાવા, કારણ કે મેં તમને પહેલા કહી દીધું ઓલવેઝ બેસાલ્ટિક ઇરપ્શન હોય, સમગ્ર ફાટની આસપાસના ભાગ પર પ્રવાહી સ્વરૂપનો લાવા શું થાય છે? પથરાય છે. ડેક્કન લાવા પ્લેટુ, યુએસની અંદર ઓઝાર પ્લેટુ, એવી જ રીતે કોલંબિયા સ્નેક પ્લેટુ, એવી જ રીતે આફ્રિકાની ઓઝાર્ક અને કોલંબિયા સ્નેક પ્લેટુ બંને યુએસમાં છે. એવી જ રીતે તમને જોવા મળશે આફ્રિકાની અંદર અડમાવા હાઇલેન્ડ જોવા મળે છે, તો અડમાવા હાઇલેન્ડ છે. એવી જ રીતે નીચેની તરફ કાટંગા પ્લેટુ, કયું સર? પેલું જે કોંગો રિવર બેઝિન ત્યાં નજીક જોવા મળે છે, ઉપરની તરફ નીચેની તરફ કાટંગા પ્લેટુ તમને જોવા મળે છે આફ્રિકામાં. ગેટ ધીસ? તો આ બધા છે એક્ઝામ, આ બહુ બધા છે વર્લ્ડ જિયોગ્રાફી ભણતા આવે જ છે રસ્તામાં. ગેટ ધીસ? તો આ બધા એના શું છે? એક્ઝામ્પલ્સ છે. ક્લિયર? તો આપણે બતાવીએ કે રિયુનિયન આઇલેન્ડ પરથી ઇન્ડિયન પ્લેટ, આપણો ઇન્ડિયન પ્લેટ નામનો સાંડ જતો હતો, મસ્તી કરો દર વખતે, હે ને? તો આપણી આફ્રિકાની નીચેની તરફ આપણી ઇન્ડિયા ઓસ્ટ્રેલિયન પ્લેટ હતી, ત્યાંથી ખસીને ઉપરની તરફ જઈ રહી હતી, અને બતાવું માડાગાસ્કર નજીક રિયુનિયન આઇલેન્ડ છે, ત્યાંથી ઉપરની તરફ પસાર થઈ, તે હોટસ્પોટ તોડી અને ઉપર શું આવ્યો? લાવાનો છોડદેશ બન્યા. જો લુક એટ હિયર, જો આ એ વોલ્કેનિક પ્લુમ મેં તમને કીધું હતું, આ રાઇઝિંગ પ્લુમ કોર ઉપર મેન્ટલ આવ્યો, મેન્ટલની અંદર મેઇન સોર્સ કોર જ છે પણ મેન્ટલની અંદર આવ્યું, અને મેન્ટલની અંદર રાઇઝિંગ પ્લુમ છે, હોટસ્પોટ, ફ્લડ બેસાલ્ટ, વોલ્કેનિક ટ્રેલ એટલે કે આખી એક બનશે, અને આ તરફ પ્લેટનું મુવમેન્ટ છે. ગેટ ધીસ? તો આ છે રાઇઝિંગ પ્લુમ. ઓકે, જો અહીંયા છે, આ જગ્યા પર છે સાઉથ આફ્રિકા, સાઉથ આફ્રિકાની નજીકની અંદર અહીંયા માડાગાસ્કર દ્વીપ છે, એની નજીકની અંદર રિયુનિયન આઇલેન્ડ છે. તો આપણી પ્લેટ અહીંયાથી ખસીને ઉપરની તરફ જ્યારે જતી હતી, તો જ્યારે આ પ્લેટનો જમીનનો ભાગ આવ્યો તો એનો એ ભાગ તોડીને બ્રેક ડાઉન કરીને બેસાલ્ટિક લાવા બહાર આવ્યો, અને બેસાલ્ટિક ઇરપ્શન થવાના કારણે એ જગ્યા પર આ પ્રકારનો તમને શું જોવા મળ્યો? જ્વાળામુખીનો ઉચ્ચ પ્રદેશ જોવા મળ્યો, જેના કારણે આપણને આ ઇન્ડિયાની અંદર ડેક્કન લાવા પ્લેટનું ફોર્મેશન થતું જોવા મળે છે. ક્લિયર? સેશેલ્સ છે, દ્વીપ છે, એવી જ રીતે અહીંયા રિયુનિયન ફ્રાન્સ છે, રાઈટ? તો મોરેશિયસ નજીક તમને જોવા મળે, માડાગાસ્કર દ્વીપ નજીક તમને જોવા મળશે. ઓકે, હોપફુલી ક્લિયર થયું હશે. હોટસ્પોટ એક્ટિવિટી એક એક કરીને ટોપિક કમ્પ્લીટ થતા જાય છે, બરાબર. હવે આની અંદર બીજો એક આની અંદર આવે છે મહત્વનો ભાગ, અને એ શું છે? તો કે સર એ પોર્શન છે ધેટ્સ જ્વાળામુખીના અલગ અલગ સ્ટ્રક્ચર્સ, અને કેવો જ્વાળામુખીનો આકાર બનશે? જ્વાળામુખીના બ્રોડ સ્લોપ વાળો કોઈક પાર્ટ બને છે, એટલે શિલ્ડ જેવો જ્વાળામુખી બને છે, કે કોઈ કોન બનાવે છે, તો આના પરથી નામ છે, આના પરથી નામ છે. લાઈક ધારો કે કોઈ જગ્યા પર બ્રોડ સ્લોપ જેવું, હમણાં તમે જોયું હવાઈ દ્વીપ પર, તો એને શિલ્ડ જ્વાળામુખી કહેવાય. મેં પહેલા કીધું હતું શિલ્ડ જેવું જ્વાળામુખી, ક્યાંક જ્વાળામુખી બહાર આવે અને ઠંડો પડે, અસમજો. ધારો કે હું એવું કહું કે જ્વાળામુખી અહીંયાથી આવ્યો અને થોડો ઘટ્ટ છે, હા, નીચેની તરફ આ મેગમાને બહારની તરફ મોકલે છે, સમજો. આ મેગમાને બહારની તરફ મોકલે, તો બહારની તરફ મોકલ્યા પછી આ ઠંડો પડી ગયો, હવે ધીમે ધીમે અહીંયાથી બહાર નીકળ્યો તો રસ્તામાં ઠંડો પડી ગયો. આ રીતે શું બનાવશે? તો કે સર આ પ્રમાણે શંકુ બનાવશે. આને કોન કહેવાય. હવે આ કોન કેવા પ્રકારના છે તો ડિપેન્ડ કરે છે.
અલગ અલગ પ્રકારના કોન બને છે, ક્યાંક તમને જોવા મળશે સિન્ડર કોન, ક્યાં જોવા મળશે કમ્પોઝિટ કોન, આ બધા નામ છે. ઇઝી છે પણ ખબર પડી ગઈ સાદી ભાષામાં, કાં તો થીન ફ્લોઈંગ હોય તો આખી સરફેસ હોય જશે, અને થોડો ઘટ બનશે તો ધીમે ધીમે શંકુ મોટો થતો જશે. જો હિયર ઇટ ઇઝ, જો લખેલું છે શિલ્ડ જ્વાળામુખી શિલ્ડ વોલ્કેનો હોટસ્પોટ એક્ટિવિટી વાળા ક્ષેત્રમાં મળે, અત્યંત પ્રવાહી બેસાલ્ટિક લાવા, સામાન્ય ઢાળ, શાંત જ્વાળામુખીઓ, એકદમ ક્વાઇટ, દૂરથી બેહીને જોઈ શકો, હવાઈ પ્રકારનો જ્વાળામુખી. ક્લિયર? બીજો છે સિન્ડર કોન, પ્લેટ ટેક્ટોનિક નું રીજન છે, ઓસી કન્વર્ઝન, જ્યાં ગેડ પર્વતમાળાઓ બનતી હોય, એન્ડીઝ પર્વતમાળા, બાજુમાં નાસ્કા પ્લેટ છે, એની બાજુની અંદર સાઉથ અમેરિકન પ્લેટ છે, અને નાસ્કા અને સાઉથ અમેરિકન પ્લેટ એકબીજાની સાથે મર્જ થઈ છે, તો એની માર્જિન પર તમને શું જોવા મળી છે, એન્ડીઝ માઉન્ટેન રેન્જ મળી છે. આ જે એન્ડીઝ માઉન્ટેન રેન્જ છે એ જગ્યા પર તમને આ પ્રકારનું ઓસી કન્વર્ઝનના લીધે જે કોન સ્ટ્રક્ચર જોવા મળે છે, આ પ્રકારના સિન્ડર કોન હોય છે. એની હાઈટ એટલી નહીં મળે, પછી ધીમે ધીમે એના કરતા હાઈટ ધીમે ધીમે વધતી જશે. સારું, શું લખે છે અહીંયા? લખે છે ઓછો પ્રવાહી મય લાવા છે, એટલે ઓછા અંતરે ઠંડો પડી જાય, તેથી તે ભયંકર રીતે ફૂટે. તમને પહેલા સમજાવી દીધું છે ફૂટતો હોય છે. આ સિન્ડર કોન છે, આ નળી પરનું આ મુખ છે, આ મુખનો જે ડિપ્રેશન વાળો ભાગ છે એને ક્રેટર કહેવાય, રાઈટ? સારું, જે લાવા બહાર આવે તે ધૂળ તેમજ રાખ વધુ લાવે છે, તેથી તેની ઊંચાઈ શિલ્ડ જ્વાળામુખી કરતા વધુ, પરંતુ આના પછીના કમ્પોઝિટ કરતા ઓછી. મેં કીધું એ પ્રમાણે ધીમે ધીમે હાઈટ વધતી જાય છે, સિન્ડર કરતા કમ્પોઝિટની હાઈટ કેવી? વધારે. કેમ? કારણ કે વધારે ઠંડો જલ્દી પડશે. સિમ્પલ, એકદમ ઇઝી છે. ક્લિયર? તમારે કંઈ બીજું કંઈ વિશેષ નથી, અને તમારા દિમાગમાં એકદમ ક્લિયર છે. એક તરફ ઇમેજ છે, એક તરફ કોન બન્યો, કોન કેવી રીતે બન્યો એ તમને ખબર પડી ગઈ. છેલ્લું છે કમ્પોઝિટ કોન, સૌથી વધારે ઊંચાઈ જોવા મળશે. હવે આ ઊંચાઈની સાથે છે ને આની અંદર એક સ્તરીય વિશેષતા જોવા મળે છે. જો શું સ્તરીય વિશેષતા છે, જો આ જે લાવા બહાર આવે, બરાબર, તો ધારો કે અહીંયા લાવા બહાર આવ્યો, આ લાવા બહાર આવ્યો, પછી તમને આ થોડું આછું સ્ટ્રક્ચર જોવા મળે. આજે આછું સ્ટ્રક્ચર જોવા મળે છે આ વાળું. આ શું છે? તો કે સર, આ જે આછું સ્ટ્રક્ચર છે પાયરોક્લાસ્ટિક મેટરનું છે, એટલે કે ખડક પદાર્થો. મતલબ આ ધારો કે બહાર આવે તો રાખ, ધૂળ, વરાળ આ બધું બહાર લાવે કે ના લાવે? ઓબ્વિયસલી લાવશે. તો પહેલા જ્વાળામુખી પથરાયો, અને જ્વાળામુખી પથરાયો તેના ઉપર પથ્થરો પડ્યા, લાપીલીસ પડી, ધૂળ પડી, રાખ પડી, આ બધું જ છે પડ્યું. હવે સમજો, ધારો કે કેવું સ્ટ્રક્ચર હોય છે, ઠંડુ હોય ને, શીરો હોય, શીરો, શીરા પર આપણે ધારો કે ડ્રાય ફ્રૂટ ભભરાઈએ તો કેવી સિચ્યુએશન બને? ઉપર ચોંટી જાય. બસ આજે લાવા શું કરશે? આ બધાને પોતાની સાથે જોઈન કરી દેવાનું કામ કરશે. તો ઉપર પથ્થર પથ્થર પથરાયા, પથરાયા, ફરી પાછો લાવા બહાર આવ્યો, તો ઓલ્ટરનેટિંગ લેયર મળે. શેના? લાવા, પાયરોક્લાસ્ટિક મેટર, લાવા, પાયરોક્લાસ્ટિક મેટર. આવી સિચ્યુએશન જો અહીંયા લખ્યું છે કે ઓલ્ટરનેટિંગ લેયર્સ ઓફ લાવા એન્ડ પાયરોક્લાસ્ટિક મેટર. ક્લિયર? ફ્લોઈંગ લાવા, ઉપરની તરફ ક્રેટર બન્યું, સ્ટીમ એન્ડ એશ બહાર નીકળી. ડન ને? જો બતાવો, સૌથી વધુ ઊંચાઈ ના હોય સ્તરીય વિશેષતા જોવા મળે. એક સ્તર લાવાનું, બીજું પાયરોપ્લાસ્ટિક ધૂળ પદાર્થોનું. લાવા જ્વાળામુખી પદાર્થોને જોડવાનું કામ કરે, તેમાં પણ પ્રાપ્ત જે લાવા છે એ ક્યારે પણ બેસાલ્ટિક ના મળે, કેવો મળે? એન્ડેસાઇટિક મળે, જેથી ઓછા સમયમાં જામે, તેમજ વધુ તીવ્રતાથી આ કોન શું થાય છે? ફૂટે છે. ક્લિયર? બેસાલ્ટિક નથી હોતો, યાદ રાખવાનું, કારણ કે બેસાલ્ટ થીન ફ્લોઈંગ લાવા છે, તે અહીંયા એક ભૂલ છે. તમારે ચેન્જ કરીને એન્ડેસાઇટિક લખી દેવાનું. એન્ડેસાઇટિક ના લખવું હોય તો પણ એવું લખવાનું કે બેસાલ્ટિક હોતો નથી, એવું પણ લખી દેશો તો પણ ચાલશે. કયા હતા? તો સ્ટ્રમ્બોલિયન છે, વિસુવિયસ છે, જેમણે બતાવ્યું. તો બીજું એક માઉન્ટ ફ્યુજિયામાં છે જાપાનમાં, હે ને? તો જાપાનની અંદર તમને જે માઉન્ટ ફ્યુજિયામાં છે એ જ આ જ રીતનું એક સ્ટ્રક્ચર છે. અને જાપાનની અંદર તમને ખબર છે વારંવાર આ પ્રકારના જ્વાળામુખી ભૂકંપો આવે છે, કારણ કે હાઈલી એવા ઝોનની અંદર સિચ્યુએટેડ છે. સિંકલાઇન હોય છે એ કોને બતાવે? એ લેપોલિથ ને બતાવે, હે ને? તો ભૂલ ના કરતા. ચલો,
જો અહીંયા બધા નામ લખેલા છે, મેં બધાના નામ લખી આપ્યા છે. ફેકોલિથ જ્વાળામુખી દરમિયાન ગેડ પર્વતમાળાની જેમ ઉર્ધ્વ અધો વળાંક હોય એને ફેકોલિથ કહેવાય. ઉર્ધ્વ વળાંક હોય તેમાં ઠરે તો લેકોલિથ કહેવાય, અધો વળાંક હોય ઠરે તો લેપોલિથ કહેવાય, વર્ટિકલ ઉભી ત્રાસી ભાગ હોય ડાઇક કહેવાય, અને આડી ભાગ હોય તો એને સિલ કહેવાય. ડન. હવે બે વાત આવી. કઈ વાત આવી? એક છે ક્રેટર અને બીજું છે કાલ્ડેરા. આજે બે મુખ્ય લાસ્ટ પોઈન્ટ છે આની અંદર સમજવાના. એક શું છે? ક્રેટર છે અને બીજું શું છે? કાલ્ડેરા. ઓકે, તો નાઉ સર, ક્રેટર શું અને કાલ્ડેરા શું? હમણાં મેં તમને બતાવું, જ્વાળામુખીની ઉપરની તરફ એક પ્રકારનું ડિપ્રેશન બન્યું છે. એ જે ડિપ્રેશન બન્યું છે એ ડિપ્રેશનને આપણે શું કહીએ છે? એ ડિપ્રેશનને આપણે કહીએ છે ક્રેટર. Depression at the mouth of volcanic vent. Okay, જે પ્યાલી કે ગરણી જેવા આકારમાં ભાગ હોય એમાં પાણી ભરાય તો એને ક્રેટર લેક કહેવાય. પાણી ભરાય તો એને શું કહેવાય? ક્રેટર લેક કહેવાય. Get this? સર, ઇન્ડિયાની અંદર હા પેલું જે કહેવાય છે કે મહારાષ્ટ્રની અંદર નથી હા, તો મહારાષ્ટ્રની અંદર આપણને ફેમસ એક લેક મળે છે, મારા પર નામ નથી આવતું, કદાચ લખેલું તો હું જોઉં તો હા યસ, તો એ જે મહારાષ્ટ્રની અંદર મળતું લેક આપણે એને શું કહીએ છીએ? તો કે સર એ આ જ પ્રકારે જ્વાળામુખી પ્રક્રિયાના કારણે નિર્માણ પામેલું છે. રાઈટ, લુનાર મેબી, રાઈટ. તો એ આ રીતે નિર્માણ પામેલું લેક છે. રાઈટ, તો જો જ્યારે જ્વાળામુખી એક્સટિંક્ટ કે શાંત થઈ ગયો હોય, એક ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે તેની એક્ટિવિટી બંધ થઈ જાય, ત્યારે તેના મુખ પર બનેલો પ્યાલી કે ગરણી આકારનો ગર્ત બને છે એને ક્રેટર કહે છે. ડિપ્રેશન એટ ધ માઉથ ઓફ વોલ્કેનિક વેન્ટ, જ્યારે તેમાં પાણી ભરાય તો એને ક્રેટર લેક કહેવાય છે. મોટા ભાગે આવા ક્રેટર લેક તમને હમણાં જ બતાવ્યું હતું, સિન્ડર કોનની અંદર આપણને શું થાય છે? જોવા મળે છે. એની અંદર જોવા મળે છે, સિન્ડર કોનની અંદર આપણને આ પ્રકારના જે કહેવાય છે લેક આપણને જોવા મળતા હોય છે. એક આ વાત. બીજું એક વર્ડ છે કાલ્ડેરા. કાલ્ડેરા શું છે? ક્રેટરનું મોટું સ્વરૂપ, ક્રેટરનું મોટું ફોર્મેટ. તો જ્યારે ક્રેટરનું મોટું ફોર્મેટ હોય ત્યારે આપણે એને શું કહીએ છીએ? ત્યારે આપણે એને કાલ્ડેરા કહીએ છીએ. સર, ક્રેટરનું મોટું ફોર્મેટ કેવી રીતે બને? હવે ધારો કે હું એવું કહું કે જો આ જે જ્વાળામુખી છે અહીંયા ઉપર ઉપર બતાવો, આ ધારો કે આ પોર્શન છે, આ ક્રેટર છે. હવે કદાચ એવું બન્યું કે આ જે જ્વાળામુખીનો આખો ભાગ ધ્વસ્ત થઈ ગયો હતો, આટલો ભાગ ધ્વસ્ત, તો આનું ફોર્મેશન કેવું થઈ જશે? આ મોટું થઈ જશે. તો આ ક્રેટરનું મોટું સ્વરૂપ એને કાલ્ડેરા કહેવાય. તો બે રીતે બને, કાં તો એ ભાગ સબમર્જ નીચે પડી જાય, કાં તો શું થાય? હમણાં તમને કીધું હતું કે ક્રેટર ક્યારે બને? જ્વાળામુખી શાંત થઈ ગયો ત્યારે. તો બીજું ક્યારે થાય? તો કે સર, અચાનક જ જ્વાળામુખી પાછો એક્ટિવ થાય તો પ્રેશરના કારણે આખી નળીને તોડી નાખે, તો ભૂકા કાઢી નાખ્યું, તોડી નાખ્યું, તો આખું સ્ટ્રક્ચર કેવું કરી નાખ્યું? મોટું કરી નાખ્યું. તો મોટા ભાગના રીઝન આ હોય છે કાલ્ડેરા બનવાના. એક્સેપ્ટેબલ રીઝન શું? કે જ્યારે ફરી પાછો જ્વાળામુખી એક્ટિવ થાય તો આખી નડીને શું કરી દે છે? તોડી નાખે છે, બ્રેક ડાઉન કરી દે છે. સો એટલા માટે એ જગ્યા પર શું બને છે? કાલ્ડેરા બને છે. તો ક્રેટરનું મોટું ફોર્મેટ એને કહેવાય કાલ્ડેરા. બે રીઝન, કાં તો આજુબાજુનો ભાગ સબમર્જ થઈ જાય, કાં તો એ ફરી પાછો એક્ટિવ થાય અને એને બ્લાસ્ટ કરી દે, તો એના લીધે શું બને? કાલ્ડેરા બને. અને આનું એક્ઝામ્પલ કયું છે? તો બે ફેમસ એક્ઝામ્પલ યાદ રાખવાના. એક યુએસ નું ક્રેટર લેક કાલ્ડેરા. શું નામ? ક્રેટર લેક કાલ્ડેરા, ધ ફેમસ ક્રેટર લેક કાલ્ડેરા ઓફ યુએસ. અને બીજું, વિશ્વનો સૌથી મોટો જ્વાળામુખી સરોવર ક્યાં છે? તો કે સર, એ ઇન્ડોનેશિયાની અંદર છે, સુંદા સ્ટેટ નજીક છે, અને એ જગ્યા પર તમને જોવા મળે છે ફેમસ, દેટ ઇઝ લેક ટોબા, TOBA, ટોબો. તો લેક ટોબા, તો દેટ લેક ટોબા ઇઝ ધી લાર્જેસ્ટ કાલ્ડેરા લેક. હિયર ઇટ ઇઝ. સી, જો ક્રેટર એનલાર્જ થાય, કેવી રીતે એનલાર્જ થાય, એને કાલ્ડેરા કહેવાય. તો મોટા થવાના બે કારણ છે, ક્રિકેટર નથી, ઇટ્સ ક્રેટર. ક્રેટરના આસપાસના ભાગ બેસી જવાથી, ડ્યુ ટુ ધ સબસિડન્સ ઓફ ધ ક્રેટર. અને બીજું, ફરીથી જ્વાળામુખીના સક્રિય થવાના કારણે વિસ્ફોટ થવાથી. બરાબર છે? જેમ કે અમેરિકાનું ક્રેટર લેક કાલ્ડેરા, તેમજ વિશ્વનું સૌથી મોટું જ્વાળામુખી સરોવર ટોબા ઇન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપ પર જોવા મળે છે. રિમેમ્બર ધીસ, બિલકુલ ન ભૂલતા. ક્લિયર? જો ભાઈ, જ્વાળામુખીના સંદર્ભમાં જેટલા જેટલા સ્ટ્રક્ચર્સની વાત થતી હતી એ મેં તમને અહીંયા
સમજાવી, ખબર પડે છે રાઈટ? તો બેટા આ જ રીતે આપણે આ પ્રકારના સેશનની અંદર ફરીથી મળતા રહીશું, બરાબર છે ને? તો આજના માટે આપણે આટલું રાખીએ, હે ને? ફરી પાછા નવા સેશનની અંદર મળીશું, નવી સાથે, નવા કોઈક ટોપિક સાથે આપણે મળીશું. ત્યાં સુધી આવજો બધા, રાઈટ? બાય બાય, ટેક કેર, અને અચૂક લેક્ચરને પ્રોપરલી લેખિત કરજો, લખજો અને આખી વસ્તુને યાદ રાખજો અને શેર કરજો, લાઈક કરજો, ડન? રાઈટ? જેથી કરીને મને મોટિવેશન મળે, હા ને? ડન? તો મળીએ ફરી પાછા નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી આવજો બધા. બાય બાય, ટેક કેર.